નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ ની અંદર હું આપ સૌ વિદ્યાર્થી જાડેજાનું હાર્દિક સ્વાગત કરું છું અંદર અંદર હશે એમવી એમવી એક્ટ આજે આપણે ભણવાનો છે અને એ જે મુખ્ય મુદ્દાઓ છે એમની ચર્ચા કરવાની છે એમની એમવી એક્ટ એટલે કે મોટર વ્હીકલ અધિનિયમ અને આ મોટર વ્હીકલ અધિનિયમની અંદર આપણે કેટલું જોવાનું છે તમામ ચર્ચાઓ આજે આજના લેક્ચરમાં આપણે કરવાની છે બે મિનિટ બધાને વેલકમ કરી લઉં અને પહેલાં એક પ્રશ્ન કહી દઉં બે ત્રણ બાબતો કહી દો જો પરીક્ષા ક્યારે આવશે એવી કોમેન્ટ કોઈ ન કરતા એનો હું કોઈ જવાબ પ્લીઝ નહીં દઈ શકું બીજો મુદ્દો બીજો મુદ્દો કે આ ક્વોન્સ્ટેબલમાં કામ લાગશે એવું કોઈ ન કહેતા પ્લીઝ આ પીએસઆઈ માટે કામ લાગશે આરટીઓની પરીક્ષામાં કામ લાગશે અને બીજી કોઈ અન્ય એવી આ આરટીઓની બીજી કોઈ એક્ઝામો આવતી હશે એમાં કામ લાગશે અને મોડ ટુ અને મોડ થ્રી માટે આ લેક્ચર અગત્યનો રહેશે તો પ્લીઝ આ વસ્તુ કોન્સ્ટેબલમાં ગિન સચિવલયમાં ક્યાં કામ લાગશે નહીં થોડુંક મારે તમને કહી દેવું જરૂરી છે પછી પાછળથી બધા પ્રશ્ન પૂછતા હોય કે સાહેબ કોન્સ્ટેબલમાં આ કામ લાગે ન લાગે આ કામ લાગે ટુ સ્ટાર ખાખી વર્તી પહેરવી છે પીએસઆઈ બનવું છે જેનો ગોલ પહેલેથી પીએસઆઈ બનવાનો છે ટુ સ્ટાર મારવાનો છે કમારે ફટાકડી ઠીંગાડવાનો છે એ લોકો માટે જ આ કાયદો અગત્યનો છે ને આરટીઓ ની અંદર કોઈ એક્ઝામ દેવી છે તો એમના માટે આ કાયદો અગત્યનો છે જો એક ભાઈ આવી ગયા છે કે છે સંકેતભાઈ ભાઈ અને નોન કોગ્નિઝેબલ ગુના એટલે શું મિત્ર યુટ્યુબ માં સીઆરપીસી નો લેક્ચર જોઈ લેજો એમાં તફાવતની શ્રેણી દ્વારા મે સમજૂતી આપેલી છે અત્યારે આપણે એનવી એક્ટ મોટર વ્હીકલ અધિનિયમ 1988 નો કાયદો ભણવા આવ્યા છીએ આ કોગ્નિઝેબલ ને નોન કોગ્નિઝેબલ નો આ

કઈ સાલનો કાયદો ક્યાં લાગુ પડે કોને ઘડ્યો કાયદો અમલવારી ક્યારે થઈ અને આ કાયદાનું મોસ્ટ એમ્પી પ્રકરણ મોસ્ટ એટલે કે પ્રકરણ નંબર ગુના અને એની શિક્ષાની જોગવાઈ આજે જોવાની છે કારણ કારણ કે કે આ કાયદાની અંદર તાજેતરમાં સુધારા થયા છે સુધારા સાથે એ શિક્ષાની જોગવાઈ જોવાની છે આ લેક્ચરની તમને પીડીએફ પણ મળી જશે ક્યાંક કોઈ જગ્યાએ ભૂલ હોય દાખલા તરીકે મારી ચોપડીની વાત કરું પીએસઆઈની ની તો એક માહિતી આપી દઉં

આજના લેક્ચર અંદર આપણે માહિતી મેળવવાની છે ઓકે બધાને વેલકમ કરું છું પ્રજાપતિ હેતલ સર આ કોન્સ્ટેબલ માં કામ લાગે જોવો જોવો સાહેબ જોવો પ્રજાપતિ હેતલ બેન પૂછે છે કે આ કોન્સ્ટેબલ માં કામ લાગે ન લાગે કોન્સ્ટેબલ માં બેન ત્રણ જ કાયદા આવે આઈપીસી સીઆરપીસી ને એવિડન્સ આ પીએસઆઈ કામ લાગે મોડ ટુ માં કામ લાગે આરટીઓની એક્ઝામમાં કામ લાગે એવો કાયદો છે બરાબર યસ ગમારભાઈ ચૌધરીભાઈ મનુભાઈ પ્રજાપતિ જય હિન્દ હસમુખભાઈ પટેલ જય હિન્દ હર્ષદભાઈ પરમાર જય માતાજી તમે ભણાવવાનું ચાલો હા હમણાં કરું છું ભાઈ પાંચક મિનિટ બધા મારા મિત્રોને જોઈ લો કોણ કોણ આવ્યા છે બરાબર યસ યસ પ્રદીપસિંહ જાદવ યસ ચોક્કસ એ એક્ઝામમાં પણ પૂછાય છે મકવાણા મિલનભાઈ ઓકે વિજય ઠાકોર સુનિલ બરવાડ યસ મેહુલભાઈ ઝાલા બાપુ ધર્મિષ્ઠાબેન રવિભાઈ જોશી સંજયભાઈ ફિરોઝભાઈ ફિરોઝ શેખ યસ વેલકમ ભાઈ જયદીપભાઈ યસ હવે તો ભાઈ કોમેન્ટ વચાતી પણ નથી એટલી સ્પીડમાં જાય છે નરેન્દ્રસિંહ યસ મારો એક ફોન સાહેબ લાવી દો ને હેતલ રાજપૂત ગુડ ઇવનિંગ બેન ગુડ ઇવનિંગ રવિભાઈ ગુડ મોર્નિંગ હા તમને ગુડ મોર્નિંગ ચિંતા જય કરતા જય હિન્દ ઓકે આજે ખૂબ મજા કરવાની છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ગોલો પીએસઆઈ જય માતાજી જય માતાજી કિરીટસિંહ ઝાલા જય માતાજી કિંજલ ખોડીપાડ જય માતાજી હવે કોમેન્ટ હું વાંચી શકતો નથી આઈ એમ વેરી વેરી સોરી કારણ કે ઘણી બધી હરોળો જઈ રહી છે બરાબર તો આ ભયમ અકાદમીની પૂરી ટીમ તરફથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અભયમ લાઈવ યુટ્યુબ ચેનલની અંદર બરાબર જય માતાજી બધા જ વ્યક્તિઓને જય માતાજી ભાઈ જય માતાજી બરાબર અને વધુ સમય નહીં લેતા યસ સરસ વેરી ગુડ સરસ ઓકે થોડીક બે મિનિટ માહિતી આપીને પછી આજનું આપણે કાર્ય ચાલુ કરશું મિત્ર બરાબર તમામ વિદ્યાર્થી મિત્રો લાઈવની અંદર જોડાઈ ગયા છે બધા વિદ્યાર્થી મિત્રોને વેલકમ કરું છું વેલકમ કરું છું બરાબર યસ શીતલ મેમ ગુડ ઇવનિંગ નુરુપાબેન ગુડ ઇવનિંગ જુનાગઢથી બંને બહેનો કોર્ટમાંથી આપણી વચ્ચે જોડાણા છે ગુડ ઇવનિંગ જાનકીબેન ગુડ ઇવનિંગ જય માતાજી ઓકે હવે શરૂ કરીએ હવે કોમેન્ટ ઉપર નહીં જાઓ મારો એક લક્ષ્ય છેલ્લે લાસ્ટમાં કોમેન્ટમાં જઈશ અને ત્યારે કોગ્નિજેબલ નોન કોગ્નિજેબલ એફઆઈઆર ચાર્જશીટ જે કાંઈ તમારો પ્રશ્ન હોય મૂંઝવતા એ પ્રશ્ન પૂછજો બરાબર ચિંતા ન કરતા તમામ પ્રશ્નોને હું આવરી લઈશ એ પહેલાં એ પહેલાં એક સરસ મજાની પાંચ મિનિટ તમારી લઈશ કોઈ એવું ન કહેતા ટાઈમ વેસ્ટ થાય છે પાંચ જ મિનિટ કારણ કે યાર મારા પરમ મિત્રનો આજે બર્થડે છે શું છે મારા પરમ મિત્રનો આજ બર્થડે છે અને એક એમ કહેવાય કે કોમ્પ્યુટરની દુનિયામાં કોમ્પ્યુટરની દુનિયામાં જે આમ ખૂબ જ એમ કહેવાય છે કે બહોળો અનુભવ ધરાવે છે છેલ્લા ઘણા વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છે અને અભયમ અકાદમીનું એક એમ કહેવાય ને કે હૃદય છે કોમ્પ્યુટર એટલે કે કરણ સર અને કરણ સર એટલે કોમ્પ્યુટર અને આ આજના બર્થડે નિમિત્તે હું અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો જે લાઈવની અંદર જોડાના છે એ તમામ વિદ્યાર્થીઓ વતી હું આપણા મિસ્ટર કેપી સર એટલે કે કરણ પરમાર સરને હેપી બર્થડે કહું છું માં આશાપુરા તમારું જીવન અને તમારી જે કાંઈ ભણાવવાની શૈલીઓ છે એ યોગ્ય રહે આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો ખૂબ તો ગુજરાતી મને ફાવતું નથી પણ હા મારી શૈલીની અંદર કહીશ કે મારી માં આશા પૂરા તમારી દરેક મનોકામના પૂરી કરે સ્વસ્થ રાખે અને જેટલું અત્યારે ગુજરાતમાં નામ છે એનાથી સો ગણું નામ ગુજરાતમાં નામ બોલે કોમ્પ્યુટર તો કરણ સર જ આવવા જોઈએ એવી હું શુભકામનાઓ પાઠવું છું અને આ નિમિત્તે ખાલી બે મિનિટ કરણ સરને હું વેલકમ કરીશ અને કરણ સર તમને બે શબ્દો એમના બર્થડે નિમિત્તે તમારે જે કાંઈ કહેવું છે તો તમે પણ એમને મને નહીં કહો હેપી બર્થડે તમે કરણ સરને ડાયરેક્ટ કહો એ માટે બે મિનિટ કરણ સરને હું લોન્ચ કરીશ કરણ સર તમારી સમક્ષ બે વાણી કહેશે અને તમારે જેને વિશ કરવું છે ચોક્કસ કરી શકશો મજા આવશે યાર કંઈક માહોલ હોવો જોઈએ એટલું ભણભણ ન હોય પાસ સેક્ટર સત્તરની લાઇબ્રેરીમાં ગાંધીનગર જાઓ તો માણસો અઢાર અઢાર કલાક વાંચતા હોય પણ એ પાછો બીજા વર્ષે એનો એ જ વાંચ તો એટલે ક્યારેક રીડિંગ સાથે ગમ્મત રમત ગમત કરવી જરૂરી છે એકલું રીડિંગ જ જરૂરી નથી મનોવિજ્ઞાનનો નિયમ છે પિસ્તાલીસ મિનિટ વાંચ્યા બાદ પંદર મિનિટ રેસ્ટ કરવો જરૂરી છે બરાબર અને એ પંદર મિનિટ રેસ્ટ કર્યા બાદ પહેલી પિસ્તાલીસ મિનિટ જે વાંચ્યું છે એનું રીડિંગ કરવાનું રિવિઝન કરવાનું અને પછી નવો સબ્જેક્ટ પકડવાનો અથવા તો નવો ટોપિક પકડવાનો જો આ મનોવિજ્ઞાનની આ મેથડ તમે પકડી રાખશો તો ચોક્કસ તમારી કોઈ પણ એક્ઝામ જાય જીપીએસસી ક્લાસ વન ટુ હોય કે એક્સ વાય ઝેડ બિન સચિવાલયનો ગોલ હોય કે જેનો બે હજાર સત્તરથી પીએસઆઈનો લક્ષ્ય લઈને બેઠા છે એ વિદ્યાર્થી હોય ચોક્કસ તમે પરિપૂર્ણ થશો બે મિનિટ હું કોમ્પ્યુટર બાય કેપી સરને વેલકમ કરીશ અને તમે એમને બર્થડે વિશ કરજો ઓકે પછી આપણે મળીએ એમ વી આગળ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હું કમેન્ટ વાંચું છું બધા નામ નહીં લઈ શકું કલ્પેશ રાઠવા આશા રાઠવા પિયુષ બાંભણીયા મકવાણા ચિંતન ફેરો શેખ નિકુંજ ભરવાડ સાગર જાદવ ચાવડા વિરોસી કલ્પેશ મેર ક્રિષ્ના વાઘેલા ફિરોજ શેખ ઘનશ્યામ કોળી કલ્પેશ ભુરિયા કલ્પેશ રાઠવા થેન્ક યુ આપ સૌને આશા રાઠવા વિમલ તડવી ફિરોજ શેખ ગોપી પટેલ વાળાકી યોગેશ પંચાલ પ્રદીપ કાજલ ડાભી આપ સૌનું ખૂબ ખૂબ આભાર દોસ્તો એટલી બધી કોમેન્ટ ઝડપથી જાય છે કે વાંચી શકતો નથી બધા નામ પણ તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ અને નવા દિવસો આપણે નવા પર્વના માણી રહ્યા છીએ ટૂંક સમયમાં દિવાળી છે પણ કોરોનાના સમયમાં આપણે દિવાળી જેટલી ઉત્સાહથી દર વખતે ઉજવીએ છીએ એટલે ઉત્સાહથી આ વખતે કદાચ ના પણ ઉજવી શકીએ પણ આવતા વર્ષ જે બે હજાર એકવીસનું છે મા અને પ્રાર્થના કરું કે તમારા તમામના જીવનમાં તમે જે પરીક્ષાઓમાં પાસ થવા ઈચ્છો છો એ પરીક્ષાઓમાં બે હજાર એકવીસના વર્ષમાં પાસ થઈ શકો અને તમામને સફળતા મળે એવી શુભકામના અને તમે બધાએ જે મને વિશ કર્યું છે તમામને ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર આપું છું આપણે આપણી સાથે મેયર સાહેબ પણ છે બે શબ્દો એ પણ તમને કહેશે કેમ કે મોટિવેશનના માસ્ટર છે એ એવા શબ્દો ક્યારેક ક્યારેક બોલે છે કે જ્યાં તમારા મનમાં લાગી જાય તો પછી તમારું જીવન છે એ પલટાઈ જાય આપણે આપણે સાહેબને કહીએ સાહેબ આપણા મીઠા શબ્દો થેન્ક યુ કરણ સર કરણ સરનો બર્થડે છે તો આ અત્યારે હું કરણ સરને અમે તો વિશ કરી જ નાખ્યું તો છતાં તમારે બધા સાથે શેર કરીશ મેની મેની હેપી રિટર્ન ટુ કરણ સર તમે બધા જ લોકો એમને વિશ કરી રહ્યા છો તમારો આ જે પ્રેમ છે ને એ ખરેખર અમને શક્તિ પ્રદાન કરે છે અહીંયા અહીંયા અમને બધાને જે ઉત્સાહ છે ને આ તમારા તમારા બધાનો જે આટલો પ્રેમ હું જોઈ રહ્યો હતો ને કોમેન્ટમાં એટલે મને પણ ઈચ્છા થઈ ગઈ કે ચાલો હું પણ તમારી સાથે જોડાઈ જાઉં અને કરણ સરને વિશ કરું તો કરણ સરનો આજનો દિવસ તમે ખૂબ જ અમૂલ્ય બનાવી દીધો છે તમારો આ જે પ્રેમ છે એને આખી જિંદગીભર યાદ રહેશે અને ખરેખર અમે અભયમ એકેડેમી આ તમામ મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ બસ આવી જ રીતે અમારી સાથે બન્યા રહો ખૂબ જ મહેનત કરો ખૂબ જ પ્રયત્ન કરો પરીક્ષાઓ પાસ કરવાની આવનારું વર્ષ તમને બધાને પરીક્ષાઓ પાસ કરાવીને સરકારી નોકરી આપી દે એવી કરણ વતી હું પણ તમને શુભેચ્છાઓ પાઠવું છું ક્યારે પણ થાકતા નહીં હારતા નહીં અને ક્યારેય એવું લાગે કે અમે થાકી ગયા છીએ હારી ગયા છીએ ત્યારે ખાલી આંખો બંધ કરવાની અને તમારા મમ્મી પપ્પાનો ચહેરો જોવાનો અને તમને એવું લાગે કે ના ના મારે મારા મમ્મી પપ્પા માટે કંઈક કરવું છે તો ઓટોમેટિક તમને કંઈક ને કંઈક મહેનત કરવાની તમને અંદરથી એનર્જી મળી જશે તો ખૂબ જ ખૂબ જ તમે લોકો પ્રેમ વરસાવી રહ્યા છો અહીંયા હું જોઈ રહ્યો છું તો બધાનો ખૂબ ખૂબ આભાર પરીક્ષા થાય ત્યાગ કરી દો કોઈ પણ સંજોગોમાં મહેનત મૂકતા નહીં એક વાર મહેનત મૂકી એટલે તમે રેસમાંથી બહાર બસ મહેનત કરતા રહો પાસ થશો થશો ને થશો બસ વધારે સમય ન લેતા યસ મારું એક બહુ ફેવરેટ વાક્ય છે જે અત્યારે શક્તિ મને યાદ કરાવી દીધું સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે યારો સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે યારો દેખના હૈ જોર કિતના બાજુ એક આતિલ મે યારો બસ આવી જ રીતના રામપ્રસાદ બિસ્મિલ્લાને યાદ કરી અને હવે હું શક્તિસિંહને માઇક આપીશ ઘણા બધામાં કહે છે કે આ ક્યાં શરૂ થઈ ગયા અત્યારે તો શક્તિસિંહ તમારો આગળનો લેક્ચર વધારશે થેન્ક યુ થેન્ક યુ ઓલ થેન્ક યુ ભાઈ પાર્ટી હમણાં અગિયાર વાગે જ છે આવી જજો વેલકમ બરાબર ભાવનગર મુકામે અભયમ અકાદમી ક્લાસીસ તરફથી અહીંયા પાર્ટી રાખેલી છે બરાબર યાર અમારા પરમ મિત્ર છે ને આમ સાથે કાર્ય કરીએ છીએ તો પાર્ટી તો બનતી હે બરાબર ને ઓકે ઘણી બધી માહિતી મેળવી લીધી આપણે સરને વિશ કરી લીધું હવે આપણે ભણવામાં ધ્યાન આપશું એમપી એક્ટ ઓગણીસો અઠ્યાસી જે પહેલી વખત મોટર વ્હીકલ અધિનિયમ હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું એ પહેલા

એટલે કે કઈ બેન્ચ તો કે કોમ્પ્યુટર રેકોર્ડેડ વિડીયો બેન્ચ ક્યારે શરૂ થાય છે તો નવ દસ નવ અગિયાર બે હજાર વીસ ના રોજ નવ અગિયાર બે હજાર વીસ ના રોજ થી ની બેન્ચ એમાં શું આવરી લેવામાં આવશે તો એપેન્ડિક્સ જી અને એચ નો સંપૂર્ણ સિલેબસ આવરી લેવામાં આવશે આવી સરસ મજાની કોમ્પ્યુટરની બેન્ચ અને એ કોમ્પ્યુટરની બેંચમાં મિત્રો આજે રાત્રે બાર વાગ્યા સુધી કરણ સરના બર્થડે નિમિત્તે જન્મદિવસ નિમિત્તે પચાસ ટકા ડિસ્કાઉન્ટ રાખેલ છે બરાબર અને આ મહિના છ મહિનાની વેલિડિટી ધરાવતો આ છે છે તમામ માહિતી અંદર મૂકેલી અભયમ લાઈવ મુલાકાત કરજો આ તમામ એની વિશેષતાઓ છે આ બેચ સંદર્ભે ની કોમ્પ્યુટરની વિશેષતાઓ કઈ એક્ઝામમાં કામ લાગે મહત્તમ પ્રેક્ટિકલ સાથે સરળ શૈલીમાં અઘરા મુદ્દાઓની સમજૂતી કરણ સર દ્વારા દેવામાં આવે છે અને એ બધી માહિતી મૂકેલી છે પચાસ ટકા ડિસ્કાઉન્ટ જે વિદ્યાર્થીઓ પાસે કોમ્પ્યુટરની બુક નથી અને કોમ્પ્યુટર જો કરંટ સર જો એમને યોગ્ય લાગતું હોય બિન સચિવાલય માટે કે પીએસઆઈ માટે કે અલગ અલગ કોણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી એક્ઝામમાં જે કોમ્પ્યુટરનું

ટકા ડિસ્કાઉન્ટમાં કોમ્પ્યુટરની બુક તમને ઘરે બેઠા ચાર થી પાંચ દિવસમાં કુરિયર મારફતે અમે પહોંચાડી દેશું બરાબર આ સરસ મજાની ઓફર છે ચોક્કસ અભયમ ડીજી ક્લાસ નામની એપ્લિકેશનમાં તમને બતાશે બર્થડે નિમિત્તે છે બસો ને દસ પ્રાઇસ છે પણ તમને એકસો ને પાંચ રૂપિયામાં પડશે ખાલી એકસો ને પાંચ રૂપિયામાં કોમ્પ્યુટરની સરસ મજાની બુક છે જોઈ શકો છો તમારે જોવી હોય તો જો મારી પાસે પડી છે કોમ્પ્યુટર બાય કેપી બરાબર સરસ મજાની બુક છે ડીપલી પેલા માહિતી આપેલી છે અને માહિતી પછી લાસ્ટમાં એમસીક્યુ પણ આપેલા છે અને જેને બિન સચિવલેની દીધીને જેની પાસે બુક હતી એને ખબર છે આ બુકમાંથી ત્રેવીસ માર્કનું હતું 22 થી 23 માર્ક આ કમ્પ્યુટરની બુકમાંથી હતા તો તમે જોઈ શકો છો કે આ બુકમાંથી કેટલા માર્કનું કઈ રીતે કરણ સરે કવર કરેલું છે મસ્ત બુક છે સરસ મજાની છે જો તમને શૈલીકરણ સરની સમજાતી હોય તો ચોક્કસ બુક પરચેસ કરશો બરાબર આગળ થોડીક હજી એક માહિતી છે બરાબર સિનિયર ક્લાર્ક નો પેપર સેટ અભ્યાસક્રમ મુજબ આખું જ અવેલેબલ છે અભયમ ડીજી ક્લાસ આ બંને બુક અહીંથી મળશે અભયમ ડીજી ક્લાસ નામની એપ્લિકેશનમાંથી બરાબર એનાથી આગળ ગણિત મોડ્યુલ ત્રણ ગણિત મોડ્યુલ ત્રણ ની જે રાહ જોતા હતા એ પણ અભયમ ડીજી ક્લાસ નામની એપ્લિકેશનમાં છે અને જીપીએસસી બાબતે જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયસો ડેપ્યુટી મામલતદાર ડેપ્યુટી મામલતદારની એક્ઝામ માટેની મેન્સ ટેસ્ટ સિરીઝ બંને માટેની અલગ અલગ વ્યવસ્થાઓ કરેલી છે આની પીપીટી પીડીએફ સોરી પીપીટી નહીં પીડીએફ તમને આ લેક્ચર પૂરો થયા બાદ અભયમ અકાદમીની ટેલિગ્રામ ચેનલમાં અભ્યાસક્રમ સહિત બધી ડિટેલ મળી જશે અને હવે આપણે ચાલુ કરીએ એમ એક્ટ જે આપણે લક્ષથી મળ્યા છીએ આઈ એમ વેરી વેરી સોરી ઘણો બધો સમય તમારો લઈ લીધો પણ હવે મજા આવશે જે વસ્તુ થી આપણે મળ્યા છીએ એ હવે મજા આવશે પ્રથમ થોડી માહિતી પ્રકરણ તેર શરૂ કરતા પહેલા થોડી માહિતી આપી દઈશ કે આ કાયદો ક્યારનો છે શું છે એની થોડી ડિટેલ આપી દઉં થોડી ડિટેલ આપી દઉં શું પ્રાઇસ છે બધું એપ્લિકેશનમાં મૂકેલું છે સંગીતાબેન બરાબર ઓકે હવે જો મોટર વાહન અધિનિયમ કેપી પચાસ કોડ છે યસ આ એપ્લિકેશન પરચેસ કરવા માટે

જવાયનું છે એ પ્રકરણ સમજીએ મોટર વાહન અધિનિયમ ઓગણીસો અઠ્યાશી કયો કાયદો આજે આપણે જોવો છે એમાંય કયું પ્રકરણ તેરમું મોટર વાહન અધિનિયમ અધિનિયમ ઓગણીસો ને અઠ્યાશીનો કાયદો અને એમાંય સરસ મજાનું કરંટ લેવલનું પ્રકરણ આપણે જોવું છે તો પહેલાં થોડોક એનો ટૂંકો બેઝ જોઈ લઈએ પહેલાં થોડોક એનો ટૂંકો બેઝ જોઈ લઈએ બધું આવશે વૈભવભાઈ થોડીક ધીરજ રાખો ધીરજના ફળ મીઠા હોય એમ બી એકમાં કેટલી કલમ છે એવું પૂછે છે એ માટે દા બે જ કરાવો પછી તેરમું તેરમું પ્રકરણ ભણાવીશ બરાબર એમના આડેધડ બધું ચાલુ થશે નહીં ટોટલ કલમ છે બસો ને સત્તર ટોટલ કલમ

ઓક્ટોબર 1988 ના રોજ આ કાયદાનો અમલ થયો ભારત દેશની અંદર ભારત દેશની અંદર અને સમગ્ર ભારતના આ કાયદાનો વ્યાપ કેટલો વ્યાપ તો કે કે સમગ્ર ભારતના ભારતના રાજ્ય ક્ષેત્રમાં રાજ્ય ક્ષેત્રમાં આ કાયદો લાગુ પડે આ કાયદો લાગુ પડે લાગુ પડે આ કાયદો સમગ્ર ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર લાગુ પડશે રાહુલભાઈ ઓકે કોઈ વાંધો નહીં ફોન કરજો અંકિતભાઈ ચૌધરી ફોન કરજો તમને બધી ઇન્ફોર્મેશન મળી જાય ચિંતા ન કરતા બરાબર બુક કઈ રીતે મગાવી તમારી પાસે કદાચ અભયમ ડિજી ક્લાસ નામની એપ્લિકેશન ન હોય ને કદાચ ગૂગલ પે કરવું છે ને તોય સુવિધા કરાવી દેશો બરાબર કોઈ સર્વર ડાઉન થતું હોય કે એક્સવાય જેડ બેન્કમાંથી તમારે પેમેન્ટનો કોઈ ઈસ્યુ થતો હોય તોતેર ઓગણસાઠ એક્યાસી ચાલી ચાલી નંબર ઉપર કોલ કરજો બધી માહિતી મળી જશે ઓકે આ કાયદો પસાર ક્યારે કર્યો અમલ ક્યારે થયો ચૌદ ઓક્ટોબર ઓગણીસો ને ના રોજ આ કાયદાનો અમલ થયો ખાસ યાદ રાખજો ટોટલ કલમ કેટલી બસો પ્રકરણ કેટલા ચૌદ ચૌદ ઓક્ટોબર ઓગણીસો ને સમગ્ર ભારતના રાજ્ય ક્ષેત્રમાં કાયદો લાગુ પડે ભાઈ આ એમવી એક્ટ કયા નામ તરીકે ઓળખાય મોટર વ્હીકલ અધિનિયમ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો ને અઠ્યાસી ઓગણીસો ને અઠ્યાસી એમવી એક્ટ તરીકે ઓળખાય કાયદો હકીકતમાં મિત્રો જરૂરી શું કરવા છે ખબર છે જાહેર જીવન જીવવા માટે પણ આ કાયદો ખૂબ જ જરૂરી છે તમે જો જીવન જીવો છો બજારમાં ફરો છો તમને ખ્યાલ હોવો જોઈએ કાયદા મુજબ આપણને આવા આવા રક્ષણ મળેલા છે આવા આવા નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે અને એ નીતિ નિયમોથી આપણને કેટલું ફાયદો થાય છે એવો જ એક સરસ મજાનો કાયદો એમવી એક્ટ છે મોટર વ્હીકલ અધિનિયમ બરાબર કાયદા વ્યવસ્થા શું કરવા ઘડવામાં આવી આખો લેક્ચર એક હું બનાવીશ સરસ મજાનો કે કાયદો શું કરવા જીવનમાં જરૂરી છે

તો ખાલી વાંચો ને તોય ખબર પડે જો મોટર વાહન અધિનિયમ મોટર વાહન એટલે શું એક્ટિવા પલ્સર બુલેટ સ્વીફ્ટ આઈ ટ્વેન્ટી ઓટિકા સ્કોર્પિયો ઇનોવા કે એક્સ ઝેડ કોઈ પણ ગાડી પછી એ ભારે મોટર વાહન હોય હળવું મોટર વાહન હોય મધ્યમ સરનું મોટર વાહન હોય બે પૈડા વાળું મોટર વાહન હોય ત્રણ પૈડા વાળું મોટર વાહન હોય કે ટ્રેક્ટર હોય શું હોય ટ્રેક્ટર હોય આ તમામ ડિટેલ આ કાયદાની અંદર આપી જે વાહન લ્યો છો એ વાહનની નોંધણી સંદર્ભે વાત આપી આપણે આરસી બુક આપે ને આરટીઓ વાળા આરસી બુક તો એ વાહનની નોંધણી કરાવવી ફરજિયાત છે વાહનની નોંધણી કરાવો પછી એ વાહનનો વીમો ઉતરાવો જરૂરી છે બધાય વાહન લીધું એટલે આ પ્રોસેસ આવી જ ગયો હોય વાહનનો વીમો ઉતરાવો પણ જરૂરી છે બરાબર એ સિવાય પચાસ સીસી નું વાહન પચાસ સીસી અથવા તો એનાથી ઓછા માટે કેટલી ઉંમર મર્યાદા જોવે કરતા વધુ વાહન ચલાવવા માટે કેટલી ઉંમર મર્યાદા જોવે હેવી એટલે કે ભારે મોટર વાહન ચલાવવા માટે કેટલી ઉંમર જોઈએ ભારતમાં ડાબી બાજુ સ્ટેરિંગ વાળા વાહન ચલાવી શકાય જમણી બાજુ સ્ટેરિંગ વાળા વાહન ચલાવી શકાય બે પૈડા વાળું વાહન ચલાવવા માટે પાછળ કેટલા વ્યક્તિને બેસાડી શકાય બે પૈડા વાળું વાહન ચલાવતી વખતે મસ્તક આપણે એને તરીકે ઓળખીએ પહેરવું જરૂરી છે ચલાવતા વખતે તમારે સીલ્ડ બેલ્ટ પહેરવો જરૂરી છે કંડક્ટર સંદર્ભેની જોગવાઈ આપી અંદર લાયસન્સ સંદર્ભેની જોગવાઈ આપી રિન્યુ કરાવવા સંદર્ભેની જોગવાઈ આપી ભારે ઉતારું મોટર વાહન ની જોગવાઈ આપી મેક્સી કેપ ની જોગવાઈ આપી

ઓકે ઘણા મિત્રોના હકીકતમાં જે પીએસઆઈની તૈયારી કરે ને એ મિત્રોના ફોન આવતા કે સાહેબ એમવી એક કરાવજો એટલા માટે આજે હું એમવી એક્ટ અને ઈ એમવી એક્ટમાં આજે સરસ મજાનું ચેપ્ટર લઈને હું તમારી સમક્ષ આવ્યો છું બરાબર જે લોકો કોમેન્ટ ફાલતુ માટે કરવા આવ્યા છે એ તમે તારે કર્યા રાખજો ચિંતા ન કરતા બાકી જે ભણવા વાળો વર્ક છે એ જોયા રાખશે હ ચિંતા ન કરતા આજે આપણે સરસ મજાનું પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર તેર ખાલી સામાન્ય મેં મોટર વ્હીકલ અધિનિયમની માહિતી આપી શું આપ્યું મોટર વ્હીકલ અધિનિયમની બેઝિક માહિતી આપી કે આ કાયદામાં શું આપ્યું હકીકતમાં મારે આનું કેવું હોય તો બે કલાક પણ હું બોલી શકું છું અને જો વ્યાખ્યાનો ભંડોળ ચાલુ કરું તો મિત્રો આની ત્રણ કલાક તો ખાલી વ્યાખ્યામાં જોવે કેટલી કલાક ત્રણ કલાક તો મારે વ્યાખ્યામાં જોયું વ્યાખ્યા કઈ કલમમાં આપી કલમ નંબર બે ની અંદર ટ્રેલર વાળું વાહન ધરી વાળું વાહન નોંધણીનું પ્રમાણપત્ર કંડક્ટર કંડક્ટરનું લાયસન્સ વેપારી કોને કહેવાય એ બધી જોગવાઈ આપી છે તમામ જોગવાઈઓ આપી છે પણ એ તમામ જોગવાઈઓ અત્યારે નહીં આવે અને અત્યારે ખાલી પ્રકરણ નંબર તેર આજે હું તમને દેવા આવ્યો છું એ આ પ્રકરણ છે અને મોસ્ટ ટાઈમ પ્રકરણ છે સુધારા વાળું પ્રકરણ છે સુધારા વાળું પ્રકરણ છે યસ મિતભાઈ આવી જશે અને નો આવે તોય અત્યારે જો હજી બુક પડી છે ત્રિશક બુક પડી છે બરાબર એ બુક ની અંદર તમને આ લેક્ચર એટલા માટે જ મૂકું છું અને કઈ ભૂલ નથી બુક ની અંદર ભૂલ નથી એવું ન માનતા આ તો નવા સુધારા છે એ અમુક છ સાત કલમની અંદર જે સુધારા છે પાંચસો રૂપિયા ની જગ્યાએ હજાર રૂપિયા થયા એ માટે જ આ લેક્ચર છે ખૂબ જ અગત્ય બરાબર એટલે એની કોઈ ચિંતા ન કરતા યસ થેન્ક યુ ઠાકોરભાઈ જો પ્રકરણ નંબર તેર તેર શેનું છે મિત્રો પ્રકરણ નંબર તેર એટલે કે વન લાઈનમાં તમારે યાદ રાખવાનું ગુના અને શિક્ષા અને કાર્ય રીતિ ગુના શિક્ષા અને કાર્ય રીતિ કોઈ બસમાં ટિકિટ વગર મુસાફરી કરો તો એ ગુનો કહેવાય તો કે કે હા એને શિક્ષા કેટલી તો કે કે આયા લાયસન્સ વગર વાહન ચલાવો તો એ ગુનો છે એને શિક્ષા એટલી વાહનની નોંધણી કરાવી ફરજ જે છે નોંધણી કરાવો અગર વાહન ચલાવો તો એ શિક્ષા જે લીઝ કઢાવી ગાડીમાં સત્તર ટન કોલસો ભરી શકાય સત્તર ટન એની જગ્યાએ ઓવરલોડ ગાડી ભરો સત્યાવીસ ટન કોલસો ભરો તો એ ગુનો છે જેટલી પરમિટ મળી છે એટલું જ તમે માલ સામાન ભરી શકો એનાથી વધારે ભરી શકો નહીં બોડી કેબિન ઉપર કોઈ માણસને બેસાડી ન શકાય બોડી કેબિન એટલે શું તો કે કોઈ ટ્રક છે તો ટ્રકની ઉપર ડ્રાઈવર આંકે છે એની ઉપર બોડી કેબિનની ઉપર કોઈ માનવીને બેસાડી શકાય નહીં ફૂટપાથ ઉપર ગાડી ચલાવી શકાય નહીં ફૂલ સ્પીડે ધૂમ સ્પીડે બાઇક ચલાવી શકાય નહીં ઘણા બધા નિયમો છે અને એ નિયમોનું કોઈ વ્યક્તિ ઉલ્લંઘન કરે તો એને શિક્ષા આ પ્રકરણ મુજબ થાય એટલે કે પ્રકરણ નંબર માય લાઈફ લાઇન ઇન્ડિયન આર્મી ઓકે દરબાર મહેશ ઓકે સુરેશભાઈ મોદી ગુડ ઇવનિંગ આરટીઓ ઇન્સ્પેક્ટર માટે યસ પ્રતિક બારૈયા ચોક્કસ કામ લાગે હો અને આ પ્રકરણ તમારા માટે ખૂબ જ અગત્યનું બરાબર આ પ્રકરણ ચાલો ચર્ચા કરીએ પ્રથમ કલમ તમારી સમક્ષ પડે છે આજના લેક્ચરની ગુનાઓ માટે નસિયત કરવાની સામાન્ય જોગવાઈ પહેલી કલમ કોઈ કામની નથી પ્રથમ કલમ તમારા માટે કોઈ કામની નથી કે ગુનાઓ માટે નસીયત કરવાની સામાન્ય જોગવાઈ તો એમાં ગુનાઓ માટે નસીયત કરવાની સામાન્ય જોગવાઈ એમાં શું કહે છે તો કે આ કાયદાને આધીન જો કોઈ સજાની જોગવાઈ કરવામાં ન આવી હોય આઈપીસી પાંચસો યાદ કરો આઈપીસી પાંચસો યાદ કરો અને અહીંયા આ કાયદામાં આ કાયદામાં જો કોઈ ગુનાની શિક્ષા ગુનાની શિક્ષા ન કરવામાં આવી હોય ન કરવામાં આવી હોય તો તેને આ કલમ મુજબ મુજબ આ કલમ મુજબ સજાની જોગવાઈ થશે સજા અને દંડની જોગવાઈ થશે દંડની જોગવાઈ થશે પાંચસો એટલે શું ગુનો કરવાની કોશિશ સંદર્ભેની શિક્ષા ક્યાંય પણ રહી ગયું હોય તો થેન્ક યુ ફિરોઝ શેખ થેન્ક યુ આભાર મિત્ર ઓકે થેન્ક યુ જય દ્વારકાધીશભાઈ ઓકે જો આમાં શિક્ષા કેટલી થાય શું કહે છે પેલા એ સમજો નસીહત એટલે કે આ કાયદામાં કોઈ જગ્યાએ શિક્ષાની જોગવાઈ કોઈ ગુના સંદર્ભે ન આપી હોય અને કાયદા મુજબ એવું થાય કે આ વસ્તુ હકીકતમાં ગુનો છે દાખલા તરીકે હેલ્મેટ પહેરવું એ ફરજિયાત છે પણ કાયદા કે આપ્યું છે પણ હું ઉદાહરણ આપું છું કે હેલ્મેટ કોઈ વ્યક્તિ ન પહેરે હકીકતમાં ગુનો છે પણ શિક્ષાની જોગવાઈ જો ન આપી હોય તો આ કલમ મુજબ લેવી કઈ કલમ કલમ નંબર એકસો પણ અહીંયા આપી છે જો શિક્ષા પ્રથમ ગુના માટે પાંચસો રૂપિયા કેટલા રૂપિયા પાંચસો રૂપિયા જો પ્રથમ વખતે ગુનો કરે તો પાંચસો રૂપિયા દંડ થાય યસ 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 બરાબર પાંચસો રૂપિયા દંડ બીજી વાર ત્યારબાદ અથવા તો બીજી વાર હોય તો સીધા કેટલા રૂપિયા પંદરસો રૂપિયા જો આમાં સુધારો થયેલો છે એટલા માટે મારે આ તમારી સમક્ષ રજૂ કરવું પડ્યું રજૂ કરવું પડ્યું બરાબર નશ્યત કરવા બાબત એટલે કે આ કાયદાની અંદર જ્યાં ક્યાંય દંડની જોગવાઈ કે શિક્ષાની જોગવાઈ ના હોય તો એમબી એક્ટ મોટર વ્હીકલ અધિનિયમ પ્રકરણ નંબર તેર ની અંદર કલમ નંબર એકસો મુજબ એને શિક્ષાની જોગવાઈ થશે પ્રથમ વાર જો એ પકડાય તો પાંચસો રૂપિયા અને ત્યારબાદ એવા ગુના સંદર્ભે પકડાય તો સીધા મિત્રો પંદરસો રૂપિયા દંડની જોગવાઈ થશે કેટલા રૂપિયા પંદરસો રૂપિયા દંડની જોગવાઈ થશે ફોન કરજો હદાણી અલ્પેશભાઈ અત્યારે જ ફોન કરો તમારે વાત થઈ જશે તમારે નંબર એક સેન્ડ કરાવું છું તોતેર ઓગણસાઠ એક્યાસી ચાલીસ ચાલીસ નંબર ઉપર અત્યારે ફોન કરો તમને બધી માહિતી મળી જશે હો ચિંતા ન કરતા ઓકે આગળ જોઈએ સરસ મજાની જોગવાય અગત્યની જોગવાય કલમ નંબર એકસો ને અઠ્યોતેર અને સરસ મજાના સુધારા થઈ જશે જો પાસ ટિકિટ સિવાય મુસાફરી કરવા માટે અને કંડક્ટરના પક્ષે કર્તવ્ય નિષ્ઠા ન રાખવા માટે કંડક્ટર આગળ છેડા કરે એ ટિકિટ લીધી તો છે હું કરવા મને છે આમ છે તેમ છે કંડકટરમાં ખલેલ પહોંચાડે કંડક્ટરને અને કોન્ટ્રાક્ટ કેરેજ ચલાવવાવાળાનો ઇનકાર કરવા વગેરે માટેની શિક્ષાની જોગવાઈ આપણને કલમ નંબર એકસોને અઠયોતેરની અંદર આપવામાં આવેલી છે કોઈ સ્ટેજ કેરેજની ટિકિટ વગર મુસાફરી કરે કોઈ સ્ટેજ કેરેજ વાહનોમાં ટિકિટ વગર મુસાફરી કરે કોઈપણ બીજા અન્ય વાહનોમાં ટિકિટ વગર મુસાફરી કરે અથવા તો થ્રી વ્હીલ રિક્ષા હોય થ્રી વ્હીલમાં ટિકિટ લીધા વગર મુસાફરી કરે કે એક્સ વાય ડેડ અલગ અલગ મોટર વાહન ત્રણ પૈડાવાળું મોટર વાહન હોય કે ચાર પૈડાવાળું મોટર વાહન હોય કે એક્સ વાય ઝેડ બીજા અન્ય બાબતોમાં મોટર વાહન હોય તો એમાં સંદર્ભે સુધારા વધારા કર્યા છે ટિકિટ કોઈ અધિકારી માગે બસની મુસાફરી કરો છો અને ટિકિટ કોઈ અધિકારી માંગે દાખલા તરીકે તમે બસમાં જાઓ છો ચેકિંગ આવ્યું અને રહ્યો કોઈ અધિકારી આવ્યો કે ટિકિટ લાવો તો તમે લીધી છે તો તમારે ટિકિટ આપવી જરૂરી છે એ બસની ટિકિટ તમારે રજુ કરવી જરૂરી છે ફરજિયાત બરાબર બસની ટિકિટ જરૂરી છે જો આ કંડક્ટર છે કંડક્ટર સાથે કર્તવ્ય નિષ્ઠતા ના રાખો કંડક્ટર સાથે કર્તવ્ય નિષ્ઠ ના રાખો આ બેને આ ભાઈ ભાઈ કંડક્ટર આવે મહિલા આવે છે એટલા માટે મેં ઇમેજ લીધું હું યસ યસ પૂજા મકવાણા સરસ ઓકે થેન્ક યુ જો આ ટિકિટ માંગી કંડક્ટરે એની સાથે કર્તવ્ય નિષ્ઠતા ના રોગ એટલે ભાઈ એ રાજ્ય સેવક છે સરકારી નોકર છે કલમ નંબર ચૌદ સરકારી નોકરી કરે છે એમની ફરજ છે ટિકિટ લીધી કે ના લીધી પૂછવાની ટિકિટ આપવાની ફરજિયાત તમે બસમાં બેસો એટલે એ સામેથી આવીને ટિકિટ તમારી પાસે કહે છે ક્યાં જવું છે તો કે મારે ભચાવ જવું છે તો ભચાવની ટિકિટ એ બેન ફાડશે તમારે એને યોગ્ય પૈસા ચૂકવવાના એ જે ટિકિટ આપી છે એ ટિકિટ સાચવીને રાખવાની રસ્તામાં કોઈ પણ જગ્યાએ કોઈ અધિકારી દ્વારા એ ટિકિટ માંગવામાં આવે તો એ ટિકિટને ફરજિયાત રજૂ કરવાની ફરજિયાત ટિકિટને રજૂ કરવાની રહે છે કંડક્ટર જો ટિકિટ ના આપે જો કંડક્ટર ટિકિટ નો આપે તો તે પણ ગુનેગાર છે ઓછા દરની ટિકિટ આપે એટલે કે ઓછા બચાવ જોવા માટે અહીંથી બસો ને બાર રૂપિયા હોય તો એકસો ને સાહીઠ ની ટિકિટ આપે તો એ બાબત વાત કરી ઓછા ટિકિટ ન આપે તો એ પણ વાત કરી જાય કંડક્ટર ની એ સિવાય શું આપ્યું તો કે પાસ કે ટિકિટ ચેક ના કરે કોઈ અધિકારી અથવા તો કોઈ કંડક્ટર પાસ કે ટિકિટ ચેક ન કરે તો એ પણ સંદર્ભે કલમ નંબર 178 ની અંદર આપ્યું છે અને બસમાં મુસાફરી કરો તો આ વસ્તુ તમને વારંવાર દેખાશે ચાલો હવે શિક્ષાની જોગવાઈ જોઈએ શું સુધારા થયા એની તમામ ડિટેલ્સ અહીં ચર્ચા કરીએ પ્રથમ આપણે જોઈએ આ કલમમાં શું આપેલ છે હવે ચર્ચા કરીએ એમાં શિક્ષાની જોગવાઈ જો પ્રથમ છે શિક્ષા શેની છે તો કે ટિકિટ માંગવામાં આવે તેનો ઇનકાર કરે ટિકિટ કોઈએ માંગી અને એને ઇનકાર કરે તો કેટલા રૂપિયા દંડ પાંચસો રૂપિયા દંડ કેટલા રૂપિયા દંડ પાંચસો રૂપિયા બીજો પાસ કે ટિકિટ ના કરે કોઈ અધિકારી પાસ કે ટિકિટ ચેક ન કરે પાંચસો રૂપિયા દંડ પાંચસો રૂપિયા દંડ ત્રણ પૈડા કે બે પૈડાના વાહનોમાં પચાસ રૂપિયા દંડ ટિકિટ વગર મુસાફરી કરે તો અને અન્ય વાહનો માટે પાંચસો રૂપિયા દંડ કેટલા પાંચસો રૂપિયા દંડ જો બે પૈડ્યાને ત્રણ પૈડામાં પચાસ રૂપિયા છે હો યાદ રાખજો એપ્લિકેશનમાં જોઈ લેજો ને ભાઈ કેટલી ફી છે યસ પાંચસો ત્રીસત કપાય પચાસ ટકા લેશ હોય તો હો સુરેશ બાબોર પચાસ ટકા લેસ છે કેપી ફિફ્ટી લખવાનું રાહુલ ભાઈ આવી જશે હો એટલે તમારી માહિતી બધી આપીશ ચિંતાનો કરતા ફોન કરજો હું તમને ફોનમાં પણ સમજાવી સમજાવીશ ચિંતાનો કરતા ફ્રી ટાઈમે ફોન કરવાનો બરાબર યાર મારા નાના ભાઈ કે મોટા ભાઈ છું ચિંતા શું કરવા કરો છો યાર હું બેઠો ત્યાં સુધી બરાબર આગળ જોઈએ એકસો ને ઓગણ એસી કલમ નંબર એકસો ને ઓગણ એસી હુકમોની અવગને રૂકાવટ ઉભી કરવી કે બાતમી આપવાની ના પાડવી કોઈ વ્યક્તિથી કોઈ વ્યક્તિ કાયદાથી વિરુદ્ધ કાર્ય કરે કોઈ વ્યક્તિ એમવી એક્ટના કાયદાથી વિરુદ્ધ પ્રકારનું કોઈ કાર્ય કરે આપણને ખબર પડે છે કે આ કાર્ય કાયદા વિરુદ્ધનું છે જો મને માહિતી છે તો મારે માહિતી યોગ્ય અધિકારીને આપવી જરૂરી છે એ બાતમી હું ન આપું તો એ સંદર્ભેની જોગવાઈ ક્યાં આપી હુકમોની અવજ્ઞા કરે જે કાંઈ કાયદા મુજબ હુકમો થયા એની અવજ્ઞા કરે રુકાવટ ઊભી કરે અથવા તો બાતમી આપવાની ના પાડે તો એને શિક્ષા કેટલી જોવો શિક્ષા બે હજાર રૂપિયા સુધારો છે હો બે હજાર રૂપિયા ખોટી માહિતી કે બાતમી આપનાર એક મહિનાની સજા કેટલી એક મહિનાની સજા અથવા તો બે રૂપિયા દંડ અથવા તો બંને જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી આપે જો કોઈ વ્યક્તિ માહિતી આપીએ તો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ થશે બંને શિક્ષાની જોગવાઈ થશે બરાબર કઈ એક્ઝામમાં પૂછાય એ ખબર ન હોય ને તો હકીકતમાં તૈયારી કરવાનું છોડી દેવાય સમજો છો ને તમે તો ને બાર પાસ હોય તો કઈ એક્ઝામમાં શું પૂછાય એ તો કન્ટેન આપણી પાસે હોવું જ જોઈએ હું કોન્સ્ટેબલ ની તૈયારી કરતો હોઉં તો મારી પાસે કોન્સ્ટેબલ નું આખું આલેખન હોવું જોઈએ લાઈફમાં કોઈ દિવસ મમ્મી પપ્પાને દગો નહીં દેવાનો આટલું યાદ રાખજો જો લાઈફ સારી જીવ્યું હોય ને તો મા બાપ થી વિશેષ કોઈ નથી આ દુનિયામાં તમે મંદિરે જાઓ મંદિરે પગે લાગો કામ કરશું ને તેમ કરશું ને મને આમ કરાઈ દેજો મંદિરે જવાની પણ જરૂર નથી મમ્મી પપ્પાના પગ ચૂમી લ્યો ને એટલે બધું આવી જાય અને એક વસ્તુ બીજી મારી આ યાદ રાખજો કે ગરીબની કોઈ દિવસ હાઈ ના લે ગરીબ કો મદ સતાના જો ઉષકા હબીબ જો સુન લેગા તો તેરા જડ મૂળ સે નાતા ઉખાડે લેગા ગરીબને કોઈ દિવસ હેરાન નહીં કરવું જો એનો હબીબ એટલે કે એનો ભગવાન જો હાંભળી જાય ને એ ગરીબના આંખમાંથી આંસુ એનો ભગવાન સાંભળી જાય અને ભગવાન જોઈ જાય તો જડમૂળથી ઉખાડી નાખશે આપણને એટલે આપણે જે દિશામાં જવાનું છે દિશા તો આપણે ક્લિયર હોવી જ જોઈએ મારી પીએસઆઈ છે તો પીએસઆઈ મને ક્લિયર હોવું જોઈએ મારું જીપીએસસી જીપીએસી ક્લિયર પછી એવો પ્રશ્ન ન હોય કે ક્લાસ થ્રીની એક્ઝામમાં આ હે તો હકીકતમાં મિત્ર તૈયારી ન કરે કાયદેસર કહું છું હવે છેલ્લી કલમ સુધી હું કોઈ વસ્તુમાં નહીં પડું મારા ભણાવવામાં જ ધ્યાન હશે બરાબર પાસ હોય તો એ ટિકિટ ઝીરો રૂપિયા આપે પાસ ચેક કરવાનું એ બધું આવે યસ સરસ વેરી ગુડ હો ભાઈ એકસો ને એસી અનઅધિકૃત વ્યક્તિઓને વાહન ચલાવવાની છૂટ આપવા બાબત અનઅધિકૃત વ્યક્તિ એટલે શું અનઅધિકૃત વ્યક્તિ એટલે શું મિત્ર અનઅધિકૃત વ્યક્તિ જેની કાયદેસર જેની કાયદેસર લાયકાત નથી વાહન ચલાવવાનું બે પૈડા વાળું વાહન ચલાવે તો કેટલી ઉંમર જોવે બે પૈડા વાળું વાહન ચલો બે પૈડા વાળું વાહન આ તો મોટર વ્હીકલ ની ભાષા બોલું એલા ભાઈ સ્પ્લેન્ડર હાંકવું છે બુલેટ હાંકવું છે તો તમારી ઉંમર કેટલી હોવી જોઈએ વસ્તુને સાઈડમાં મૂકો ચાલો સાઈડમાં મૂકો બે પૈડા વાળું વાહન ચલાવવું છે તો લાયસન્સ કઢાવવું જરૂરી છે કે નથી જરૂરી છે હવે લાયસન્સ વગર તમે વાહન ચલાવો તો એ વાહન કેવું કહેવાય અનઅધિકૃત વ્યક્તિએ ચલાવ્યું કહેવાય કહેવાય કે ન કહેવાય હા ચોક્કસ કાયદા મુજબ વાહનની નોંધણી કરાવવી જરૂરી છે એ વાહન ચલાવવા માટેનું યોગ્ય આપણી પાસે લાયસન્સ હોવું જરૂરી છે શું હોવું જરૂરી છે લાયસન્સ હોવું જરૂરી છે એક ડેમો કોપી તરીકે મેં મૂક્યું છે ડ્રાઇવિંગ લાયસન્સ મારી પાસે બે પૈડા વાહનનું લાયસન્સ છે બે પૈડા વાહનનું લાયસન્સ છે તો હું ફોર વ્હીલ ના ચલાવી શકું હું ફોર વ્હીલ ચલાવી શકું નહીં કારણ કે એની અંદર અહીંયા ડિટેલ લખી હોય કે આ શેના માટેનું વાહન છે આ શેના માટેનું વાહન છે ત્રણ પૈડાવાળાનું વાહન છે ટ્રેક્ટરનું વાહન છે ફોર wheel નું છે બે પૈડાનું છે કે હેવી લાયસન્સ છે ભારે મોટર વાહન પણ ચલાવી શકો એ સંદર્ભેની માહિતી આપી છે તો આવો કોઈ કાયદામાં જણાવેલ બાબતોનું ઉલ્લંઘન કરીને કોઈ માહિતી ચલાવે કોઈ મોટર વાહન ચલાવે એટલે કે કલમ નંબર 3 અને કલમ નંબર 4 નું ઉલ્લંઘન કરે કલમ નંબર 3 કલમ 3 અને કલમ

આગળ વધીએ કલમ નંબર 182 લાયસન્સને લગતા ગુનાઓ કેવા ગુનાઓ લાયસન્સને લગતા ગુનાઓ સંદર્ભેની જોગવાઈ કીધી કલમ નંબર 182 ની અંદર લાયસન્સને લગતા ગુનાઓ એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જે હકદાર નથી તે વ્યક્તિ અરજી કરે તો કાયદેસર હું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે હકદાર જ નથી તમે કોન્સ્ટેબલની પરીક્ષા દેવી છે તો બાર પાસ જોઈએ તમારે પીએસઆઈ બનવું છે તો ગ્રેજ્યુએશન જોઈએ તમારે ફાયર ડિપાર્ટમેન્ટમાં જવું છે તો ગવર્મેન્ટનો કોર્સ કરેલો હોવો જોઈએ તમારે જીપીએસસી દેવી છે તો એનું જે ક્વોલિફિકેશન માગે એ તમારા પાસે ક્લિયર હોવું જોઈએ તો એ પ્રમાણે એ પ્રમાણે આ કલમની અંદર માહિતી આપવામાં આવી છે કે તમે હકીકતમાં લાયસન્સ કઢાવવા માટે હકદાર જ નથી અને તેમ છતાં અરજી કરો એ લાયસન્સ કઢાવવા માટેની એ લાયસન્સ કઢાવવા માટેની તમે અરજી કરો અથવા તો કંડક્ટર નું લાયસન્સ મેળવવા માટે બે લાયસન્સ હોય એક તમારું મારું અને એક કંડક્ટર માટેનું લાયસન્સ તો એ કંડક્ટર નું લાયસન્સ કઢાવવા માટે તમે હકદાર નથી અને જો તમે અરજી કરો તો એની શિક્ષાની જોગવ એની શિક્ષાની જોગવાઈ ડ્રાઇવિંગ લાયસન્સ સંદર્ભે જોગવાઈ છે કલમ નંબર એકસો ને ની અંદર કલમ નંબર એકસો ને ની અંદર જોઈ લો બંનેની જોગવાઈ આપી શિક્ષા કેટલી થાય ત્રણ મહિનાની કેદ અથવા દસ હજાર રૂપિયા દંડ જો તમે લાયસન્સ કાઢવા હકદાર જ નથી તેમ છતાં તમે લાયસન્સ કઢાવવા માટે અરજી કરો છો તો ત્રણ મહિનાની કેદ અથવા દસ હજાર રૂપિયા દંડ દસ હજાર રૂપિયા દંડ

બહુ અઢળક શિક્ષાની જોગવાઈ વધી છે ને એ બધા સુધારા તમારી સમક્ષ રજૂ કરું છું અને આની પીડીએફ પણ તમને મળી જશે ચિંતા ના કરતા આ બે થી ત્રણ માર્કની વસ્તુ હું તમારી સમક્ષ આજે રજૂ કરું છું કોઈ ફેક હાઉ ફાલતુ લેક્ચર મારો કોઈ દિવસ હશે જ નહીં અને આ વસ્તુ વિશ્વાસ આ યુટ્યુબમાં તો અમે આ વર્ષથી આવ્યા એક્ઝામ દેશો ને ત્યારે તમને અંદાજ આવશે કે ના ઓલો હારો છોકરો બોલતો તે સાચું હતું આપણે મસ્તી મજાક મસ્તીમાં એ લેક્ચર કાઢ્યો જો એ લેક્ચરને સિરિયસથી લીધો હોત તો આ એક્ઝામમાં આપણા દસ માર્ક વધે ધી ફાઈનલ છે મારો એક લેક્ચર એવો છે કે જેમાં કોન્સ્ટેબલનું એક માર્કનું બહાર ન જાય બોલો ગેરંટી મારીને કહું છું અને લેક્ચર હું ક્યારે રજૂ કરીશ કે જ્યારે કોન્સ્ટેબલની પરીક્ષા લેવાઈ જાય અને પછી એ વિડીયો પાછો હું અપલોડ કરીશ કે જો આખા લેક્ચરમાંથી આ કન્ટેન્ટમાંથી આટલા માર્કનું પૂછાણો અને લેક્ચર કયો છે તમને પણ ખબર હશે કોન્સ્ટેબલનો ત્રણે ત્રણ કાયદા મેજર એક્ટનું ફટાફટ આખું જ ત્રણે ત્રણ કાયદાને મેં બે કલાકમાં આવરી લીધા હતા જો યાદ હોય તો હવે એની બહાર શું જાય મિત્રો ન જાય બરાબર તો આવી રીતે છે કલમ નંબર એકસો બ્યાસી ની અંદર એકસો બ્યાસી એ શેની જોગવાય છે વાહનો બાંધવા અને જાળવણી અંગેના ગુના અંગે એટલે વાહનો બાંધવા એટલે શું વાહનો બાંધવા એટલે શું તો કલમ નંબર એકસો ની પેટા કલમ ત્રણ નો ભંગ કરે કલમ નંબર કાર્યવાહી થશે કલમ એકસો નવ શું છે વાહનો બાંધવા અને જાળવણી બાંધવા એટલે શું બનાવવા ફોર્ચ્યુનર બનાવવાની હોય ફોર્ચ્યુનર અથવા તો બનાવવાની હોય ઓડી બનાવવાની એની કંપની યોગ્ય એ વાહનોને બાંધ એમાં શું હોય ખબર જમણી બાજુ સ્ટેરિંગ વાળું વાહન યોગ્ય રીતે બનાવવું તમારે કોઈ રસ્તા ઉપર વાહન થોભાવવું છે થોભાવવું એટલે ઉભું રાખવું છે તો ચારેય લાઈટ ચાલુ થાય ખબર લબક લબક લબકજ તો એ સુવિધા મૂકવી ડાબી બાજુ વળવું છે જમણી બાજુ વળવું છે એવા અંકુશ વાળું વાહન યોગ્ય બેઠક વ્યવસ્થા હોય આગળ પાછળ યોગ્ય વ્યક્તિ બેસી શકે એ બેઠક વ્યવસ્થા વાળું વાહન હોવું જોઈએ આવી રીતે કાયદેસર વાહન બાંધવાના પણ નિયમો છે આડેધડ જેમ ફાવે એમ વાહનો ન બાંધવાના હોય બ્રેક બાંધવાનું હોવું જોઈએ આવી બધી ઘણી બધી બાબતો આવે એકસો ની અંદર બરાબર એકસો ની અંદર તો આ બધી ડિટેલ છે જો એમાં શું છે શિક્ષાની જોગવાઈ દસ હજારમાં હમણાં તમે કહેતો હતા ને અહીં જુઓ એક વર્ષ સુધીની કેદ અથવા દરેક મોટર વાહન માટે એક લાખ રૂપિયા દંડ કેટલા રૂપિયા એક લાખ રૂપિયા દંડ અથવા તો બંને અથવા તો બંને વાહનની જાળવણી ન કરે બરાબર વાહનની જાળવણી ન કરે એ સંદર્ભે બધી છે ફોન નંબર તોતેર ઓગણસાઠ એક્યાસી ચાલી ચાલી અંકુર ચૌહાણ ઓકે મકવાણા ચિંતનભાઈ તમે તો મારી બેન્ચમાં છો યાર આગળ વધીએ સરસ મજાની હો સ્ટાર કરવા જેવી શું છે વધુ ઝડપે

ત્યાંશી મુજબ શિક્ષાને પાત્ર રહેશે આને હું થોડુંક નીચે લઈ લઉં એટલે તમને યોગ્ય બતાય બરાબર કલમ એકસો બારનું ઉલ્લંઘન કરે તો આ કલમ લાગે બરાબર કલમ કલમ એકસો બારનું ઉલ્લંઘન કરે ઉલ્લંઘન કરે તો આ કલમ મુજબ તો આ કલમ મુજબ શિક્ષા થશે શિક્ષા થશે બરાબર આની પછીની કલમ સેમ ટુ સેમ આજ છે પણ થોડું અલગ છે યસ યસ દ્વારકાધીશ ઓફિશિયલ જય માતાજી આઈપીસી બસો ઓગણીસી યસ બસો ને આઈપીસી માં સરિયામ રસ્તા પર બે કાળજીથી વાહન ચલાવવું બરાબર અને વાહન ચલાવે તો બસો એસી વાહન દરિયામાં વાહન ચલાવે બસો એસી સરસ ચાલો પ્રથમ ગુના માટે પ્રથમ ગુના માટે જોઈ શકો છો હલકા મોટર વાહન કેવા હલકા મોટર વાહન માટે એક થી બે સુધીનો દંડ એક થી બે હજાર સુધીનો દંડ મધ્યમ મધ્યમ અથવા તો ભારે મોટર વાહન બાબતે બે થી ચાર હજાર સુધીનો દંડ જો આવી રીતે વધુ ઝડપે વાહન ચલાવે તો ફૂલ સ્પીડમાં ચલાવે એંસીની સ્પીડ નક્કી કરી હોય ને એકસોને ની સ્પીડે જો વાહન ચલાવતા હોય તો બે થી ચાર હજાર સુધીનું અને ત્યાર પછીના એટલે કે બીજી વારના ગુનામાં આવા વ્યક્તિનું ડ્રાઇવિંગનું ડ્રાઈવિંગ લાયસન્સ જપ્ત કરાશે જો એ જ વ્યક્તિ બીજી વખત ત્યારબાદ આવી રીતે બીજી વખત એના એ જ ગુના સંદર્ભે જો એ પકડાયે વધુ ઝડપે વાહન ચલાવતો હશે તો એનું ડ્રાઈવિંગ કરવા માટેનું જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે તે આ કાયદા મુજબ યોગ્ય અધિકારી જપ્ત પણ કરી શકે અભયમ અકાદમી એપમાં બહુ મજા આવે મુકેશભાઈ ચૌધરી થેન્ક યુ આભાર બરાબર તમે મારી બેન્ચમાં છો યાર યસ દરબાર મહેશી થેન્ક યુ આભાર ભાઈ કાજલ મારું થેન્ક યુ ઓકે તો આયાથી એકસો ત્યાંસી હવે જો એકસોને ચોર્યાશી શું કહે છે વધુ ઝડપે એકસો ત્યાશી ભયજનક રીતે વાહન ચલાવે એકસો ને ચોર્યાશી ભયજનક રીતે વાહન ચલાવે ભયજનક રીતે કોકને મારી નાખે કોકને મારી નાખે એ રીતે વાહન ચલાવે જેમ ફાવે એમ વાહન ચલાવે જેમ ફાવે એમ બેદરકારીથી વાહન ચલાવે ધૂમ સ્પીડે વાહન ચલાવે કલમ નંબર એકસો ને ચોર્યાસી કલમ નંબર એકસો ને ચોર્યાસી પ્રથમ વાર એક વર્ષ પરંતુ છ મહિનાથી ઓછી નહીં એક વર્ષ પરંતુ છ મહિનાથી ઓછી નહીં તેવી કોઈ પણ એક કેદ અથવા એક હજાર થી પાંચ હજાર સુધીનો દંડ એક હજાર થી પાંચ હજાર સુધીનો દંડની જોગવાઈ કરી શકે બરાબર અને ત્યારબાદ સીધી બે વર્ષ સુધીની કેદ હો આમાં કઈ ઓછી નથી ભાઈ આમાં કઈ ઓછી નથી જો ભયજનક રીતે વાહન અંકારવામાં આવે બીજાને ત્રાસ એ રીતે વાહન ચલાવવામાં આવે કોઈ કારે એક્સિડન્ટ કરવાની સંભાવના આ રીતે વાહન ચલાવતા હોય તો એને ત્યારબાદ બીજી વખત પકડાય તો બે વર્ષ સુધીની કેદ અથવા તો દસ હજાર સુધીનો દંડ અથવા તો મિત્રો બંને પણ છે શું છે બંને પણ છે યાદ રાખજો કલમ નંબર એકસો ને ચોર્યાસી એકસો ને બરાબર આગળ વધીએ મિત્રો કલમ નંબર બાપુ ગઈ થેન્ક યુ પાર્થરાજ થેન્ક યુ આભાર ભાઈ ઓકે ઓકે ખરેખર મજા છે કાયદો ભણવાનું થેન્ક યુ ભાઈ યસ નિલેશભાઈ થેન્ક યુ એકસો ને પંચ્યાસી ખાલી પંચ્યાસી યાદ કરો તો આઈપીસી ની ખાલી પંચ્યાસી આઈપીસી ની યાદ રેક નો રે એકસો પંચ્યાસી આઈપીસી એકસો પંચ્યાસી નશાકારક પદાર્થ પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે કરેલ કૃત્ય ગુનો ન બને કલમ નંબર પંચ્યાસી યાદ છે ને જો કઈ રીતે જોડાય કાયદો એમ વી એકમાં શું છે એકસો ને પંચ્યાસી જો આવ્યું નશાકારક પીણા કે પદાર્થની અસર હેઠળ વાહન ચલાવવા બાબત તમે ડ્રગ્સ લીધો હોય કોકેન લીધું હોય શેમ્પિયન લીધું હોય વોડકા લીધું હોય બીયર પીધું હોય કે એક્સવાયઝેડ કોઈ પણ નશાકારક પદાર્થનું તમે સેવન કર્યું હોય અને એ નશાકારક પદાર્થનું સેવન કર્યા બાદ તમે જો એ પીણો પીને પદાર્થની અસર હેઠળ તમે વાહન હંકારો આવી રીતે જો છે બોટલ હાથમાં છે ને ભાઈ ફોર વ્હીલર લાવે છે આઈપીસી નો લાગે ભાઈ આમાં મોટર વ્હીકલ લાગે હા એપીસી પંચ્યાસી યાદ છે તો વસાવાભાઈ તમને આ ન ભૂલાવી જોઈએ એકસો પંચ્યાસી કોઈ દિવસ ના ભૂલે જો ન્યા પંચ્યાસી યાદ હોય અહીંયા એકડો આગળ લગાડો ને એકસો પંચ્યાસી પીધેલી હાલતમાં વાહન અંકારો બીજું શું છે અને જો ઇમેજ તમારી આમ જોઈ શકો છો ને આ બોટલ છે બોટલ લઈને જો કેવા ભાઈ બે ફાર્મ વાહન ચલાવે છે ફોર વ્હીલ ચલાવે છે તો આવું કોઈ કરે કલમ નંબર એકસો પંચ્યાસી નો કોઈ ગુનો કરે અને શ્વાસો શ્વાસમાં પરીક્ષણમાં જો વાહનના ડ્રાઈવરમાં લોહી ત્રીસ એમજી હોય એમ જો લોહી મળી આવે તો હકીકતમાં એ નશાકારક પદાર્થના સેવન હેઠળ નશાકારક પદાર્થના સેવન હેઠળ જો એ વાહન ચલાવતો હોય એનું શ્વાસો શ્વાસોચ્છવાસનું પરીક્ષણ કર્યું અને એમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવે તમે દીવ જાઓ ફરવા તમે દીવ ફરવા જાવ અને એના ઢીંગલી થઈ જાવ અને પછી વાહન ચલાવવાનું તમારું જો પરીક્ષણ કર્યું શ્વાસો શ્વાસોચ્વાસનું અને એમાં જો આલ્કોહોલનું પ્રમાણ આવ્યું તો એ એકસો ને પંચ્યાશીનો ગુનો છે પીધેલી હાલતમાં નશાકારક પદાર્થનું સેવન કર્યા બાદ તમે વાહન ન ચલાવી શકો તમે વાહન ચલાવી શકો નહીં હાથમાં છે વિશ્કી ઓકે ભાઈ ઘણાને તો સોંગ પણ યાદ આવવા મળ્યા પ્રથમવાર છ મહિનાની કેદ દસ હજાર રૂપિયા દંડ અથવા બંને અહીંયા અથવા છે હો અથવા છ મહિનાની કેદ અથવા દસ હજાર રૂપિયા દંડ અથવા તો બંને અને ત્યારબાદ બે વર્ષ સુધીની કેદ જો નશાકારક પદાર્થમાં તમે પહેલી વખત પકડાણા તો 6 મહિનાની કેદ અથવા 10000 રૂપિયા દંડ અથવા તો બંને અને બીજી વાર પકડો તો સીધી બે વર્ષની અને 15000 રૂપિયા દંડ અથવા બંને બંને પણ કરી શકાય બંને પણ કરી શકાય છે બંને પણ કરી શકાય છે નશાકારક પદાર્થના સેવન કર્યા પછી વાહન ચલાવવા પર પ્રતિબંધ છે નશાકારક પદાર્થના સેવન કર્યા બાદ કર્યા બાદ વાહન ચલાવવા ઉપર વાહન ચલાવવા ઉપર પ્રતિબંધ છે પ્રતિબંધ છે નશાકારક પદાર્થ પીને વાહન ચલાવી શકાય નહીં જૂના નિયમ છે કે નવા નવા હશે ભાઈ નિલેશભાઈ નવા હશે નવા હશે હો આ સુધારા વાળા છે સુધારા વાળા છે ડ્રાઈવરના લોહીમાં ત્રીસ એમજી વાહન ચલાવનાર ડ્રાઈવરના લોહીમાં ત્રીસ એમજી ત્રીસ એમજી શું કીધું ત્રીસ એમજી સો એમ જો લોહીમાં મળી આવે लोहिमा स्वच्छ श्वास ની પ્રક્રિયામાંથી મળ્યા તો તે ભૂને ઘટર્શે થેન્ક યુ આભાર મિત્રો આભાર થેન્ક યુ જયેશભાઈ જાડો થેન્ક યુ શિવા ઘોગા થેન્ક યુ થેન્ક યુ મહેશ પટેલ મૌલિક ગઢવી થેન્ક યુ ઓકે આગળ વધીએ મિત્રો પંચ્યાસી યાદ રહી ગઈ હશે હવે જો છ્યાસી માનસિક એટલે કલમ નંબર ચોર્યાસી દીવાનો વ્યક્તિ ગાંડો વ્યક્તિ માનસિક રીતે થોડો અસ્ત વ્યસ્ત હોય વાહન ચલાવવા માટે તે સક્ષમ ના હોય શારીરિક શારીરિક રીતે અશક્ત સ્થિતિમાં હોય અલ કે ગંભીર બીમારીથી પીડાય છે અને વાહન ચલાવવા માટે તે શક્તિમાન નથી મગજમાં થોડોક પ્રોબ્લેમ છે ઓલો ગજની પિક્ચર છે ને કારક વયું જાય કારક પાછું આવે બધું યાદ આવે તો કારક કારક વયું જતું હોય એને વાહન હાકવા ન દેવાય એને વાહન હાકવા ન દે કોક ના ભાડા ફાડી નાખે કોકને મારી નાખે ભાઈ અને આ કલમ છે કલમ નંબર એકસો ને છ્યાસી અહીંયા ચોર્યાસી યાદ કરજો દીવાનો વ્યક્તિ એટલે સીધું જ યાદ આવે માનસિક કે શારીરિક રીતે અશક્તિમાન વ્યક્તિ જો વાહન ચલાવે તો કલમ નંબર એકસો ને મુજબ તે ગુનો બને જો પહેલા બસો રૂપિયા હતા પહેલા કેટલા હતા બસો રૂપિયા દંડ હતો એની જગ્યાએ હાલમાં કેટલો છે એક હજાર રૂપિયા દંડ પ્રથમ ગુના માટે કેટલા એક હજાર રૂપિયા સુધારા મુજબ પહેલા બસો રૂપિયા હતું હાલમાં કેટલું છે આ હાલમાં છે હાલમાં દંડની જોગવાઈ કેટલી છે એક હજાર રૂપિયા અને અહીંયા પાંચસો રૂપિયા હતું કેટલું પાંચસો રૂપિયા હતું પહેલા અને અત્યારે કેટલા છે બે રૂપિયા બીજી વાર ગુનો કરે તો બે રૂપિયા પોલિયો હોય તોય યુઆર ટીચિંગ ઇઝ બેસ્ટ થેન્ક યુ ઓકે આગળ વધીએ મિત્રો સવાલ પૂછજો છેલ્લે તમ તાર ચિંતા ન કરતા બરાબર કલમ નંબર એસી અકસ્માત આઈપીસી એસી એટલે કે અકસ્માત ને આયા જો એકસો અત્યાસી અકસ્માત લગતા ગુના માટેની શિક્ષા કેવા ગુના માટેની અકસ્માતને લગતા ગુના માટેની શિક્ષા એટલે કે કલમ એકસો બત્રીસ એકસો તેત્રીસ ને ચોત્રીસ ની જોગવાઈનું પાલન ન કરે કલમ એકસો ને જો અહીંયા અકસ્માત થાય એક્સિડન્ટ થાય કલમ નંબર બત્રીસ અને એકસો ને ચોત્રીસ નું ઉલ્લંઘન કરે એકસો બત્રીસ એકસો તેત્રીસ અને એકસો ને નું ઉલ્લંઘન કરે ઉલ્લંઘન કરે તો તે આ કલમ મુજબ શિક્ષા પાત્ર આ કલમ મુજબ શિક્ષા થશે એને બરાબર આ કલમ મુજબ શિક્ષા થશે અકસ્માત ના કિસ્સાઓ અસ્થિર મગજ નો ગાંડો વ્યક્તિ યસ પબજી લવર પબજી વહી ગઈ હું પબજી લવર જ હતો હમ જો આ અકસ્માત સંદર્ભે ની જોગવાઈ છે કોઈ અકસ્માત થાય તો અકસ્માત ગુના માટેની શિક્ષા પ્રથમ વાર ગુના માટે છ મહિના સુધીની કેદ અથવા પાંચ હજાર રૂપિયા દંડ અથવા બંને અથવા બંને પ્રથમ વાર જો અકસ્માતના ગુના સંદર્ભે યોગ્ય કોર્ટમાં એ ગુનો સાબિત થાય કલમ એકસો બત્રીસ એકસો તેત્રીસ અને એકસો ચોત્રીસ ઉલ્લંઘન થાય તો કલમ એકસો સત્યાસી મુજબ એને શિક્ષા થશે કેટલી તો કે પ્રથમ વાર છ મહિના અથવા પાંચ રૂપિયા દંડ અથવા તો બંને અને બીજી વાર અથવા તો ત્યારબાદ જો એવો ગુનો કરે તો એક વર્ષ સુધીની કેદ અથવા દસ રૂપિયા સુધીનો દંડ અથવા તો બંને દસ સુધીનો દંડ અથવા તો બંને બરાબર દસ હજાર રૂપિયા સુધીનો દંડ છે કઈ ઓછો નથી હો ઓછો નથી દસ હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ મોટર વ્હીકલ અધિનિયમ ની અંદર આપવામાં આવેલી છે મોટર વ્હીકલ અધિનિયમ ની અંદર આપવામાં આવેલી છે બરાબર એકસો બત્રીસ શેની છે એવું કહે છે ભાઈ તો એકસો બત્રીસ છે મિત્રો કેટલાક કિસ્સામાં ડ્રાઈવરને થોભાવવાની સત્તા એકસો બત્રીસ છે ડ્રાઈવરને કેટલાક કિસ્સાઓમાં થોભાવવાની સત્તા યુનિફોર્મ માં હોય ફ્રી ડ્રેસ માં નહીં આવું મારે શીખવાડે નહીં હકીકતમાં કાયદો કે છે મિત્ર એકસો ને ની અંદર અમુક કિસ્સાઓમાં વાહન થોભાવવાની સત્તા યુનિફોર્મમાં જે પીએસઆઈ છે એ પીએસઆઈ દરજ્જાના અધિકારી જ કોઈ પણ વાહન થોભાવી શકે કલમ નંબર એકસો ની અંદર ડિટેલ આપેલી છે એકસો તેત્રીસ માં શું આપ્યું તો કે માહિતી આપવાની મોટર વાહન વાહન ના માલિકે આપવાની ફરજિયાત રહેશે કલમ નંબર એકસો તેત્રીસ મુજબ કલમ નંબર એકસો તેત્રીસ મુજબ એને ફરજિયાત રહેશે અને અકસ્માત વખતે કલમ નંબર એકસો ને ચોત્રીસ અકસ્માત વખતે વાહન ચલાવનાર વ્યક્તિ જેને ઈજા થઈ છે એને માહિતી આપવાની રહેશે યોગ્ય પોલીસ અધિકારીને અથવા તો યોગ્ય સત્તા ધરાવનાર અધિકારીને પૂરતી માહિતી આપવાની બને તો એ ઈજા પામનાર વ્યક્તિને ઈજા પામનાર વ્યક્તિને નજીકના તબીબી હોસ્પિટલ પણ લઈ જવાનો રહેશે

તમારા સપોર્ટની જરૂર છે તમારા પ્રેમની જરૂર છે બીજું કાંઈ જરૂર નથી બરાબર કશું જ લઈને જવાના નથી ચાર ભાઈ બીડી છે ને ચાર ભાઈ બીડી એ તો દોરો લઈને પણ જાય આપણે કાંઈ લઈને જ જવાનું જેવા આવ્યા છીએ એવી જ રીતે જવાનું ખબર છે બધા બરાબર એટલે બહુ મોહ માયા નહીં રાખવાની ભાઈ હા જો અકસ્માતમાં જે વ્યક્તિને ઈજા થઈ છે તેને યોગ્ય સારવારનો ખર્ચ પણ આપવાનો પણ ભાઈ ત્યાં ટોળાનો રોષ થાય ટોળું બે કાબુ બની જાય તો ત્યાંથી ભાગી જવાનું એવું પણ એકસો ચોત્રીસમાં કહે છે અકસ્માતની તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવાની સાહેબ અહીંયા અકસ્માત થયો છે પોલીસને જાણ કરવાની એ પણ ફરજ છે ડ્રાઈવરની બરાબર ઓકે આગળ જોઈએ હિતેશભાઈ ડોડિયા થેન્ક યુ આભાર એકસો ને અઠ્યાસી કેટલાક ગુનાઓના દુષ્પેરણ માટે શિક્ષાની જોગવાઈ એટલે ભાઈ દુષ્પેરણ એટલે શું દુષ્પ

શિક્ષા થશે કોઈ ફિક્સ શિક્ષા નથી જે પ્રકારનું દુષ્પેરણ હશે એ પ્રકારની શિક્ષા થશે આઈપીસી યાદ કરો ક્યાં યાદ કરવાનું તો કે એકસો સાત ને એકસો નાઠ દુષ્પેરણ એટલે શું તો કે કે મદદગારી મદદગારી દુષ્પેરણ કોને કહેવાય આ દુષ્પેરણ શબ્દ સમજવો હોય તો દુષ્પેરણ એટલે શું તો કે એક વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટે ઉશ્કેરે અથવા તો પ્રેરણા આપે અથવા તો પ્રેરે તો તેને આપ્યું કહેવાય દુષ્પ્રેણ આપ્યું કહેવાય અને આ ગુના સંદર્ભે આ ગુના સંદર્ભે એકસો ચોર્યાસી એકસો પંચ્યાસી એકસો છ્યાસી માં જો કોઈ વ્યક્તિ દુષ્પ્રેરણ આપશે તો એને શિક્ષણની જોગવાઈ એકસો ને મુજબ થશે આઈપીસી એકસો અઠ્યાસી જાહેરનામાનું ઉલ્લંઘન કરું અહીંયા એકસો અઠ્યાસી એટલે કે દુષ્પ્રેરણા ત્રણે વસ્તુમાં ત્રણે કલમની અંદર કોઈ વ્યક્તિ દુષ્પેરણ આપે તો એકસો અઠ્યાસી મુજબ અલગ અલગ કોટ નક્કી કરે એ પ્રમાણે કયા ગુના સંદર્ભે દુષ્પેરણ છે એ જોઈને પછી શિક્ષાની જોગવાઈ થશે ત્યાં સુધી શિક્ષાની જોગવાઈ ફિક્સ થશે નહીં દરબાર મહેશજી થેન્ક યુ સેમ ટુ યુ યસ મદદગારી એકસો ચૌદ યસ ચાલો જો એકસો નેવ્યાસી વાહન દોડ અને ઝડપની હોડ ભાઈ વાહન દોડ અને ઝડપની હોડ એટલે શું વાહન દોડ અને ઝડપની હોડ એટલે શું રેસ ગાંધીનગરમાં થાય છે ગાંધીનગરની અંદર અમદાવાદમાં પણ થતી હશે અલગ અલગ ઘણા બધા વિસ્તારોની અંદર પણ થતી હશે શું છે વાહન દોડ જેને આપણે રેસ કહીએ છીએ એ પણ જો રાજ્ય સરકાર દ્વારા તે કાયદેસર જો આ રેસનું આયોજન થતું હોય વાહન દોડનું આયોજન થતું હોય તો એની વાત નથી કરી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની મંજૂરીથી આવા વાહન દોડ કે વાહન રેસની વાત કરે છે એના માટે વાત કરી નથી આર કે પરમાર ફોન કરજો માહિતી આપી દઇશ બરાબર જો શિક્ષા ત્રણ મહિના સુધીની કેદ

મંજૂરી સિવાય કોઈ વ્યક્તિ વાહન દોડ અને ઝડપની હોડ કરે તો આ કલમ મુજબ શિક્ષા થશે શિક્ષા થશે કોઈ રેસ કરશે વાહનોની બરાબર તો કલમ નંબર એકસો નેવ્યાસી મુજબ એના ઉપર કાર્યવાહી થશે યાદ રાખજો એકસો ને નેવ્યાશી ભૂલાવું જોઈએ નહીં બરાબર ભૂલાવું જોઈએ નહી એકસો નેવું બિન સલામત સ્થિતિમાં હોય તેવું વાહન વાપરો એટલે બિન સલામત સ્થિતિ એટલે શું બિન સલામત સ્થિતિ એટલે શું હડી ગયું હોય વાહન હરકી બ્રેક ન લાગતી હોય આગળની લાઈટ ફૂટી ગયું હોય જો એક વાહન મેં લીધું પડતર વાહન છે જો તમે જોઈ શકો મારા અંદાજ મુજબ એસ્ટીમ હશે કઈ છે એસ્ટીમ બરાબર જો લાઈટ હરકી નથી હરકું હવા ભરેલું ટાયર નથી સાઈડ ગ્લાસ ન હોય કે એક્સવાયઝેડ જો વાહન ચલાવી શકાય તેવી હાલતમાં ન હોય ખોડ ખાંપણવાળું હોય કેવું વાહન હોય ખોડ ખાંપણવાળું વાહન તો એવું વાહન ચલાવો તો શિક્ષા કેટલી પંદર હજાર સુધીનો દંડ તથા જો આવી ખામીના કારણે કોઈને શારીરિક ઈજા પહોંચે મિલકતને નુકસાન થાય તો વાહન ચલાવનારને ત્રણ મહિના સુધીની કેદ ત્રણ મહિના સુધીની કેદ અને અહીંયા જો પાંચ હજાર રૂપિયા દંડ કેટલો પાંચ હજાર રૂપિયા દંડ અથવા તો બંને અથવા તો બંને અને ત્યારબાદ બીજા ગુનામાં છ મહિનાની કેદ અથવા તો દસ હજાર રૂપિયા દંડ અથવા તો બંને અથવા તો બંને તો કઈ ન થાય રાજ્ય સરકારની મંજૂરીથી કર્યું હોય અને કોઈનું મૃત્યુ થાય તો કઈ ન થાય ક્રિકેટ રમો છો ને ક્રિકેટ આઈપીસી માં કલમ આવે હો રમત ગમતમાં કે આવા વાહન અકસ્માત જે આ રેસ રાખીને યોગ્ય મંજૂરીથી કરી હોય તો એની સ્વેચ્છાએ પરમિશન લેવામાં આવે તમે ક્રિકેટ રમો ને ક્રિકેટ તમને બોલ અહીંયા માથાના ભાગે વાગ્યો ને તમારું હેમરેજથી મૃત્યુ થયું તો કોઈ ઉપર કાનૂની કાર્યવાહી ના થઈ શકે કોઈ ઉપર કાનૂની કાર્યવાહી ના થઈ શકે તમે પ્રવાસ અર્થે જાઓ ને શાળામાં આઠમા નવમાં ભણતા હો તમે અને સ્કૂલમાંથી પ્રિન્સિપાલ પ્રવાસે લઈ જાય ને ત્યારે ફોર્મ ભરાવે હો અને પ્રવાસમાં કંઈક થાય તો બાપા કાંઈ પ્રિન્સિપાલને ન પી કરે કારણ કે એણે સહી કરાવી લીધી હોય આ બધું અપવાદ રૂપ છે આવું બધું ખાલી વિચારીએ તોય આવડી જાય ખાલી વિચારો તોય આવડી આ બધું કેવું કેવાય સામાન્ય કેવાય કેવું કેવાય સામાન્ય કેવાય અને કોઈ પણ વાહન ખામી વાળું હોય આ બતાવ્યું છે કોઈ પણ વાહન ખામી વાળું હોય કોઈ પણ વાહન કેવું હોય ખામી વાળું હોય વાહન હંકાવનાર ને તે ખામી જાણતો હોય વાહન ચલાવનાર ચલાવનાર તે ખામી જાણતો હોય જાણતો હોય વાહન ચલાવનાર વ્યક્તિ તે ખામી જાણતો હોય તેમ છતાં તે વાહન કરે તેમ છતાં તે વાહન હંકારે હંકાર તેમ છતાં તે વાહન હંકારે હકીકતમાં આવી રીતે વાહન હકારી શકાય નહીં વાહન ચલાવી શકાય નહીં જો આવું ખોડ ખાપણવાળું વાહન એટલે કે સલામત સ્થિતિમાં હોય તેવું વાહન ખબર છે કે બ્રેક ઓછી લાગે છે ખબર છે કે ફૂલ લાઇટ થતી નથી ડીમ લાઇટ જ થાય છે ખબર છે એક સાઈડ ગ્લાસ નથી તેમ છતાં આવું ઉबिन સલામત વાહન ચલાવે છે અને એને અલગ અલગ શિક્ષાઓ થાય જો અકસ્માત કરે કોઈ મિલકતને નુકસાન પહોંચાડે તો એને અલગ અલગ શિક્ષાઓની જોગવાઈ અહીંયા એમવી એક્ટની અંદર આપેલી છે એકાણું કલમ નંબર 191 ની કલમ છે કે આ અધિનિયમનો ઉલ્લંઘન કરે તેવી સ્થિતિમાં વાહનનો વેચાણ કે વાહનને તેવી સ્થિતિમાં મૂકવામાં ફેરફાર પ્રકરણ 7 નું ઉલ્લંઘન કરે પ્રકરણ નંબર 7 નું ઉલ્લંઘન કરે તો આ કલમ મુજબ પ્રકરણ 7 નું ઉલ્લંઘન કરે તો આ કલમ મુજબ શિક્ષા થાય સો કે જો આ કલમ 191 આ અધિનિયમનો ઉલ્લંઘન કરે 23 સ્થિતિના વાહનનું વેચાણ વાહનને 23 સ્થિતિમાં મુક મુકતો ફેરફાર કરે તો એને કઈ કલમ મુજબ થાય કલમ નંબર એકસો એકાણું પ્રકરણ નંબર સાત ની અંદર જે ડિટેલ આપી છે પ્રકરણ નંબર સાત ની અંદર મોટર વાહન ની બનાવટ સજાવટ અને જાળવણી સંદર્ભની જોગવાઈ આપી એમાં કોઈ સુધારા વધારા કરે મોટર વાહન ની બનાવટ પ્રકરણ સાત મોટર વાહન ની બનાવટ અને સજાવટ સજાવટ એટલે કે ઇન્ડિકેટર ગોઠવવું સાઈડ લાઈટ ગોઠવવી સાઇડ કાચ ગોઠવવા કે એક્સવાય ઝેડ બધી યોગ્ય સ્ટેરિંગ ગોઠવવું બેઠક વ્યવસ્થા ગોઠવવી એની સજાવટ યોગ્ય ન કરે એ સંદર્ભેની ની જોગવાઈ પ્રકરણ નંબર સાત ની અંદર અલગ અલગ કલમો અંદર આપવામાં આવી છે એમાં શિક્ષાની જોગવાઈ થશે ને આ કલમ રદ થઈ એવું રાઠવા મહેશભાઈ કે છે ઓકે સીઆરપીસી નથી ચાલુ દ્વારકાધીશ સીઆરપીસી નો અમલ ક્યારે છે પેલી સપ્ટેમ્બર અઢારસો ને સોરી ઓગણીસો ને ચુમ્મોતેર ના રોજ બરાબર પેલી એપ્રિલ ઓગણીસો ને ચુમ્મોતેર સીઆરપીસી આ સીઆરપીસી પહેલી એપ્રિલ ઓગણીસો ને ચુમ્મોતેર ના રોજ આ સીઆરપીસી કાયદાનો અમલ થયો બસ હવે લેક્ચર જોજો હો મારા ભાઈ દ્વારકાધીશ ઓફિશિયલ હવે લેક્ચરમાં ધ્યાન આપજો હાલ એનું કામ લે ઓકે કોઈ વાંધો નહીં ઓકે આટલું બધું કોના છે સોહાણભાઈ શું કે છે તમારા તો સકડા ફરે છે જોવો આયુષભાઈ ત્રણસો ને અત્યોતેર સમજાવો આઈપીસી મન નથી આવડતી ત્રણસો અત્યોતેર છે ને સર ભૂલાય ગઈ મન નથી આવડતી અત્યારે એમ એક ચાલુ છે એ મને ખબર છે ઓકે આગળ વધીએ એકસો ને નોંધણી કે પરમિટ વિના વાહનો વાપરવા બાબત શું કીધું નોંધણી કે પરમિટ વિના પરમિટ નો હોય નોંધણી ગાડીનું ન કરાવી હોય એવું વાહન ચલાવ કલમ ઓગણ ચાલીસ અને કલમ છાસઠ નું ઉલ્લંઘન કરે કલમ ઓગણ ચાલીસ અને કલમ છાસઠ નું ઉલ્લંઘન કરે કલમ ઓગણ ચાલીસ છાસઠ નું ઉલ્લંઘન કરે ઉલ્લંઘન કરે તો તેને તેને આ કલમ મુજબ આ કલમ મુજબ શિક્ષા થશે શિક્ષા થશે ખાસ યાદ રાખજો કલમ ઓગણચાલીસ અને કલમ છાસઠ એટલે કે નોંધણી વાહનની નોંધણી વાહન તમે લ્યો દાખલા તરીકે તમે અત્યારે એક્સેસ લીધી અત્યારે એક્સેસ નો ભાવ પણ બાણું હજાર સમથિંગ છે અઠ્યાસી હજારથી બાણું હજાર સુધી એક્સેસ નો ભાવ છે તમે એક્સેસ લીધી તો આરટીઓમાં એની નોંધણી કરાવવી પડે કે ન કરાવવી પડે હે કરાવવી પડે બરાબર આરસી બુક ને આ બધું તમને આપી વાહનની પરમિટ ને કેટલા વર્ષ પછી એ વાહનની યોગ્ય એ તાજું કરાવવાનું કારણ કે હળી નથી ગયું ને વાહન ચલાવવા લાયક તો છે ને એ જોવામાં આવે કેમ દરિયાની અંદર કોઈ શીપ હોય તો એ શીપને અમુક ફિક્સ હોય કે વીસ વર્ષ જ ચલાવે કે પછી એ દરિયામાં હારે હારું હોય તો એ ન ચલાવી શકે એમ વાહનમાં આવે એમ વાહનમાં પણ આવે તો એ સમયે જો આવા નોંધણી અથવા પરમિટ વિનાના વાહનો કોઈ વાપરતા હોય તો એકસો ને બાણું પ્રથમવાર

જયવીર ભાઈ એપ્લિકેશન માં જોઈ લેજો એમાં બધી ડિટેલ મૂકેલી છે 192 એ 192 એ પરમિટ વિના વાહનો વાપરવા બાબત સેમ ઉપર કીધું એ પરમિટ વિના વાહનો વાપરવા બાબત કલમ 66 ની પેટા કલમ 1 નું ઉલ્લંઘન કરે તો બરાબર કલમ 66 ની પેટા કલમ 1 નું ઉલ્લંઘન કરે તો કલમ 66 ની પેટા કલમ પેટા કલમ 1 નું 1 છે હો 11 નથી 1 નું ઉલ્લંઘન કરે ઉલ્લંઘન કરે તો આ કલમ મુજબ ઉપર આપ્યું એ જ છે કલમ મુજબ શિક્ષા થશે શિક્ષા થશે શું છે જો વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઓનરનું નામથી માંડીને બધું વ્હીકલ કઈ તારીખે લેવામાં આવ્યું કઈ ડેટ સુધી એ ચાલુ રહેશે રિન્યુ ક્યારે કરાવવાનું તમામ ડિટેલ વાળું આવું એક ડેમો મેં તમારી સમક્ષ મૂક્યું છે આશા રાખું છું કે એનાથી તમને સમજાઈ જાય આશા રાખું કે એનાથી તમને સમજાઈ જાય જો એમાં શિક્ષા કેટલી થાય પરમિટ વિના વાહન ચલાવે મંજૂરી વિના વાહન ચલાવવામાં આવે પરવાનો ન મેળવે હોય આરસી બુક તમે જે કહો છો બરાબર આરસી બુક છ મહિના સુધીની કેદ અથવા દસ હજાર સુધીનો દંડ બીજી વાર એક વર્ષ સુધીની કેદ છ જે છ મહિના કરતાં ઓછી નહીં અથવા દસ હજાર સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ છે હર્ષિપુ કૂકર વાહન ચલાવો સોલંકી જયરાજભાઈ પીએસઆઈ કાયદો અને કોન્સ્ટેબલ કાયદો જે શરૂ થઈ છે ત્રણ જ લેકચર ગયા છે ચોક્કસ જો આ મેથડથી કાયદો ભણવો આમાં તો જ્યારે હજી હું ઉપર ચલ્લું જવા દઉં છું એપ્લિકેશનની અંદર ખૂબ જ ડીપમાં જતો હોઉં છું

જોગવાઈનું ઉલ્લંઘન કરે ઉલ્લંઘન કરે તો એને આ કલમ મુજબ મિત્રો શિક્ષા થાય એકસો ત્રાણું મુજબ પ્રથમ વાર એક હજાર રૂપિયા સુધીનો દંડ અને બીજી વાર બે હજાર સુધીનો દંડ અન્ય અધિકાર યોગ્ય અધિકાર નો હોય કોઈ વ્યક્તિને યોગ્ય અધિકાર નથી એ વ્યક્તિ એજન્ટ તરીકે કાર્ય કરે અથવા તો કેનવાસરો તરીકે કાર્ય કરે અને આડેધડ જે કાંઈ કાર્ય બજવતા હોય એ માટેની શિક્ષા કલમ નંબર એકસો ને ની અંદર આપવામાં આવેલી છે હા શિક્ષા પૂછાય સમીર ખાન શું કરવા પૂછાય કે નવા સુધારા છે એટલા માટે પૂછાય અને અગાઉના પેપરમાં પૂછાય પણ ગયેલી છે એટલા માટે શિક્ષા પૂછાય કલમ પણ પૂછાય આ તો ભાઈ એવો કાયદો છે પ્રથમ વાર હજાર રૂપિયા બીજી વાર બે રૂપિયા યસ રજા આપી હોય તેથી વધુ વજન ભરી વાહન હંકારવું સરસ મજાનું છે મેં કાયદો શરૂ કર્યો ત્યારે જો કોઈ લાઈવ હોય તો એમને ખબર જ કોઈ સત્તર ટન કોલસો ભરવાની ગાડીને મંજૂરી મળી બાર વ્હીલની ગાડી ડમ્ફર છે બાર વ્હીલનું અને એ બાર વ્હીલની ગાડીમાં સત્તર ટન કોલ્સો ભરવાની મંજૂરી મળે આવા માલ સામાન વાહનની અંદર ભારે મોટર વાહનની અંદર તમે સત્તર ટન કોલસાની મંજૂરી મળી એની જગ્યાએ બત્રીસ ટન કોલસો ભરો તો કઈ કલમ લાગે એકસો ચોરાણું રજા આપી હોય તેથી વધુ વજન વાળું વાહન હંકારવા બાબત કલમ એકસો અથવા એકસો નું ઉલ્લંઘન કરે જો મંજૂરી મળી એના કરતાં વધુ વજન વાળું કોઈ પણ વાહનમાં માલ સામાન ભરવામાં આવે કઈ કલમનું ઉલ્લંઘન છે કલમ એકસો અથવા એકસો પંદરની જોગવાઈનું ઉલ્લંઘન કરે કલમ એકસો તેર અને કલમ એકસો ઉલ્લંઘન કરે ઉલ્લંઘન કરે તો આ કલમ મુજબ મિત્રો શિક્ષા થાય કેટલી શિક્ષા થાય જોઈ શકો તમે જો શિક્ષા વીસ હજાર કેટલા વીસ હજાર સુધીનો દંડ તથા વધુમાં વધુ દરેક તન દીઠ દરેક તન દીઠ બે હજાર સુધીનો દંડ જે વધુ હશે એ લેવામાં આવશે જે ઓછું હશે એ લેવામાં આવશે જે અધિકારી ઉપર નિર્ભર રહેશે જો વધુ પ્રમાણમાં માલ ભરીને તમે જાઓ છો જે પરમિટ મળી છે તમને જે પરવાનો મળ્યો છે તમને એના કરતાં વધુ પ્રકારનું વજન ભરીને તમે જાઓ કાંટો કરાવવામાં આવ્યો પીએસઆઈ દરજ્જાના અધિકારી ગણવેશ ધારણ કરેલું હોય તો તમારા વાહનનો કાંટો કરાવી શકે જે દિશામાં જાય છે એ દિશામાં વાહન લઈ જવાનું એ દિશામાં પ્રથમ વાહનનો કાંટો કરાવવાનો જો એ દિશામાં વાહન ન હોય તો એની આજુબાજુમાં જે કાંટાનું સ્થળ છે વાહન માપવા માટેનો વજન માપવા માટેનો જે કાંટો ઇલેક્ટ્રોનિક હોય ત્યાં લઈ જવાનું હોય અભયમ લાઈવ એપ્લિકેશન સોલંકી જયરાજભાઈ યુ પ્લે સ્ટોરમાં અભયમ લાઈવ લખજો એટલે આવશે આ એપ્લિકેશન મળશે બરાબર અમુક સંજોગોમાં ઓછામાં ઓછો દંડ નાખવા બાબત અમુક સંજોગોએ ઓછામાં ઓછો દંડ નાખવા સંદર્ભે ની જોગવાઈ આપવામાં આવેલી છે કેવા સંજોગોમાં અમુક સંજોગો એટલે કેવા સંજોગો તો કે આ કાયદા મુજબ કોઈ વ્યક્તિ દોષિત ઠરેલો હોય પહેલા અને ત્રણ વર્ષની અંદર તેવો જ ગુનો કરે તો કોર્ટ તેને એક ચતુર્થાંશ ભાગની સજાની જોગવાઈ કરશે બરાબર આ અહીંયા નહીં આવે હો આ આગળની કલમનું પ્રિન્ટિંગ આવી ગયું ચિંતા કરતા આને લેટ ગો કરો અને આની અંદર શું આવશે એકસો પંચાણું અંદર ધ્યાન અહીંયા આપજો ધ્યાન અહીંયા આપજો શું કહેવા માંગુ છું શું કહેવા માંગુ છું તો કે આ કાયદામાં કોઈ વ્યક્તિ દોષિત ઠરેલ હોય આ કાયદામાં કોઈ વ્યક્તિ દોષિત ઠરેલ હોય આ કાયદામાં કોઈ વ્યક્તિ દોષિત ઠરેલ હોય પહેલા દોષિત ઠર્યાથી ત્રણ વર્ષની અંદર पहला दोषी ठरेल नी 3 वर्ष नी अंदर तेवोज गुनो कर गुनो कर એટલે કે આ કાયદા મુજબ કોઈ વ્યક્તિ દોષિત ઠરેલો હોય અને પછી ત્રણ વર્ષની અંદર તેવો જ ગુનો કરે તો કોઈ પણ કોર્ટ એક ભાગ કરતા ઓછી નહીં તેવો દંડ નાખી શકે તો કોઈ કોઈ પણ પણ એક ચતુર્થાંશ ભાગ થી ઓછો નહી તેવો દંડ નાખી શકે તેવો દંડ નાખી શકે થેન્ક યુ ના કરી શકે કોન્સ્ટેબલ વજન કરાવી હો પીએસઆઈ જ કરાવી શકે અને એ પીએસઆઈ કેવા ગણવેશ ધારણ કરેલો પીએસઆઈ કોન્સ્ટેબલ કાંટો ન કરાવી શકે વાહન ને ઉભું ન રખાવી શકે હો વાહન ને થંભાવી પણ ના શકે કાંટો તો અલગ ની વાત છે અલગ અલગ ભાઈ કાયદા મુજબ નીતિ નિયમો આપવામાં આવેલા છે એ નીતિ નિયમો હકીકતમાં તમે જીપીએફ ને મોટર વ્હીકલ અધિનિયમ ભણો એટ્રોસિટી ભણો તો તમને ખ્યાલ પડે બરાબર આરટીઓ ની અંદર હોય જેઠવા કિંજુ કેનવાસરો એજન્ટો હોય ને એજન્ટો એમની જોડે જોડે કેનવાસરો હોય એની કાર્યવાહીની વાત કરી બરાબર કલમ નંબર એકસો ને છન્નું વીમો ન ઉતરાવેલ મોટર વાહન ચલાવો વીમા વગર તો વાહન ચલાવવાનું જ નહીં વીમો ઉતરાવ્યા વગરનું વાહન ઘણા અત્યારે ગુજરાતમાં તું માનું એમ કે ત્રીસ ટકા લોકો વીમા હોય એમાં ગામડામાં તો કોઈ દી વીમો હું એ જ ન ખબર હોય વાહન લીધું બસ હારે ફ્રીમાં બે વર્ષનો વીમો આવ્યો હતો વીમો પૂરો થયો એ આ ભાઈને ખબર એ ન હોય પણ વીમાથી કેટલો ફાયદો થાય ને એ જેણે વીમો ઉતરાયો છે ને પછી અકસ્માત થાય ને જે આપણને પૈસાની રકમ મળે એનાથી ખબર પડે સામાન્ય તો સામાન્ય થર્ડ પાર્ટી વીમો તો ગાડીનો હોવો જ જોઈએ સમજો છો સામાન્ય કોઈપણ વાહન વીમો ઉતરાયવા વગરનું વાહન ચલાવી શકાય નહીં વીમો ઉતરાયવા વગરનું વાહન ચલાવી શકાય નહીં કલમ નંબર એકસો છન્નું જો કલમ એકસો છેતાલીસનું ઉલ્લંઘન કરો કલમ એકસો છેંતાલીસનું ઉલ્લંઘન કરો તો આ કલમ મુજબ શિક્ષા થાય કેટલી થાય તો કે પ્રથમ ગુના માટે વર્ષ મહિનાની કેદ અથવા અથવા દંડ તો બંને તમે વીમો ઇન્સ્યોરન્સ કહીએ ને આપણે ઇન્સ્યોરન્સ જ્યારે એક્સિડન્ટ થાય અકસ્માત થાય ત્યારે ખબર પડે કે લા વીમો હોત તો સારું હતું ઇંગ્લિશમાં બોલે તો ઇન્સ્યોરન્સ કઢાવવો જરૂરી છે અને અકસ્માત થાય કોઈનું સામેનું વ્યક્તિનું મૃત્યુ થાય ને ત્યારે ખબર પડે એક તો આપણા વાહનમાં બે લાખનું નુકસાન થયું હોય બોનેટથી માંડીને બધું તૂટી ગયું હોય નવું નાખવાનું થાય ત્યારે ખર્ચો માથે આવે ને ત્યારે ખબર પડે કે લાવલા વીમો પાંચ દસ હજારનો ઉતાર્યો હોત તો સારું હતું એક જાતની સેફ્ટી છે હો ચોક્કસ કોઈ વ્યક્તિ વીમા વગર વાહન ન ચલાવતા વીમો ઉતરાવવો જરૂરી છે કલમ નંબર એકસો મુજબ અને એ વીમા વગરનું વાહન ચલાવો તો એકસો ને મુજબ કાર્યવાહી થાય શિક્ષા પ્રથમ ગુના માટે ત્રણ મહિનાની કેદ અને બે રૂપિયા દંડ અને બીજી વાર ત્રણ મહિના સુધીની કેદ અથવા ચાર હજાર સુધીનો દંડ અથવા તો બંને અથવા તો બંને હા સિસોદિયા જયેશભાઈ ઓકે પા શું કે છે પાસવદ સર પ્લીઝ અલ્પેશભાઈ શું કે છે મને કંઈ સમજાણું નહીં તો એકસો અધિકાર વિના મોટર વાહન લઈ જવા બાબત અધિકાર જ નથી એમને મોટર વાહન વાપરવા લઈ જાય અધિકાર વિના મોટર વાહન માલિકની સંમતિ વિના મોટર વાહનનો ઉપયોગ કરે માલિકની સંમતિ વિના મોટર વાહનનો ઉપયોગ કરે કોઈ વ્યક્તિ ભય બતાવીને ધમકી આપીને બતાવીને કે ધમકી આપીને વાહનના માલિક પાસેથી પાસેથી વાહન લઈ જાય તો આ કલમ મુજબ શિક્ષાની જોગવાઈ થશે તો આ કલમ મુજબ શિક્ષાની જોગવાઈ થશે કેટલી થાય જુઓ શિક્ષા એક હજાર રૂપિયા સુધી દંડ જો ભય બતાવીને ધમકી આપીને બળજબરીથી મોટર વાહન લઈ જાય તો ત્રણ મહિનાની કેટલા મહિનાની મિત્રો ત્રણ મહિનાની ભય બતાવીને ધમકી આપીને લઈ જાય તો ત્રણ મહિનાની કેદ અથવા તો બંને અથવા તો બંને શિક્ષાની જોગવાઈ થશે ખાસ યાદ રાખજો ખાસ યાદ રાખજો બંને છે સર પાસવર્ડ આપો ને છે પાસવર્ડ ભાઈ અલ્પેશભાઈ પાસવર્ડ શેનો જોતો છે મારો પાસવર્ડ તો અલગ છે આખો હો આગળ જોઈએ કલમ નંબર મોટર વાહનની બાબતમાં સરસ મજાની જોગવાઈ છે મોટર વાહનની બાબતમાં અનઅધિકૃત પડ્યો છે મારું ફોર પડ્યું છે લોક ખુલ્લો છે મારી ફોરવિલનો લોક ખુલ્લો છે કોઈ વ્યક્તિ અજાણ્યા વ્યક્તિ આવીને મારી ફોર વ્હીલ ખોલે દરવાજો ખોલે દરવાજો ખોલીને અંદર બે અંદર બેહીને બધું જોવે અંદર સેલ્ફી પાડે મારા મોટર વાહનમાં દાખલ થાય પ્રવેશ કરે મારી બોડી કેબિન ઉપર ચડે ઉપર ચડે આ ગુનો છે અને એ અહીંયા કે મોટર વાહનની બાબતમાં અનઅધિકૃત વ્યક્તિ દખલગીરી કરે તો કેટલા રૂપિયા એક હજાર સુધીનો દંડ છે કેટલો એક હજાર રૂપિયા સુધીનો દંડ છે કોઈ પણ મોટર વાહનમાં દાખલ થાય કોઈપણ મોટર વાહનમાં દાખલ થાય કોઈ પણ મોટર વાહનમાં દાખલ થાય વાહન ઉપર ચડે વાહન સાથે ચેડા કરે વાહન ઉપર ચડે વાહન સાથે ચેડા કરે ચેડા કરે વાહન સાથે કોઈપણ પણ રીતની દખલગીરી કરે કલમ નંબર એકસો અઠાણું મુજબ કાયદો એક હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે એક હજાર સુધીનો કિશનસિંહ ઝાલા ભાવનગર યસ વેલકમ ભાઈ કયા જિલ્લામાં લેક્ચર ચાલુ છે ભાવનગર જિલ્લામાં લાઈવ ચાલુ છે અત્યારે રામ મંત્ર મંદિરથી લકુપાલોની વચ્ચે કાળિયાબીટની અંદર આ એક અમારો અભયમ ક્લાસીસ છે અને આ ભયમ સ્ટુડિયોમાંથી હું તમારી સમક્ષ અત્યારે લાઈવ લેક્ચર લઈ રહ્યો છું ભાવેણા ભાવેણા એટલે કે કૃષ્ણ કુમાર સિંહજીનું ભાવેણા જેણે ભારત દેશને આઝાદ કરવા માટે પ્રથમ રજવાડું સમર્પિત કર્યું તું એ અમારું ભાવેણા ભાવસગર ભાવેણા કંપનીઓએ કરેલા ગુના કંપનીઓએ કરેલા ગુના એટલે કે આ કાયદા વિરુદ્ધ કંપનીઓ કાયદામાં જણાવેલ નિયમોનું ઉલ્લંઘન કરે તો તે બદલ કંપની દ્વારા શિક્ષણ કંપની દ્વારા આ કાયદા મુજબ જણાવેલ જણાવેલ નિયમો

તો ઘણા એવા ગુનાઓ છે કે જેની રાજ્ય સરકાર દ્વારા કાયદો કેન્દ્ર સરકારનો છે આ કાયદો કેન્દ્ર સરકારનો છે પણ અમુક ગુનાઓમાં અમુક ગુનાઓમાં રાજ્ય સરકાર માંડવાળ ફી નક્કી કરતા હોય છે નો રૂપિયા દંડ છે છે યાદ હેલ્મેટ પહેરો તો દાખલા તરીકે દંડ હોય ગુજરાતમાં તમે અમદાવાદ ખાતે પકડા તો માંડવાળ ફી માંડવાળ એટલે સમાધાન ફી હો રૂપિયા ની ફાડીને તમને આપે તો આ માંડવાળ ફી છે હકીકતમાં હજાર રૂપિયા દંડ હોય પોલીસ કર્મચારી હો રૂપિયા ની માંડવાળ આપે છે તમે તોય પાછા ઉપર જતા એમ કે પોલીસવાળા વાળા અડી ગયા એલા તમને બચાવ હજાર બે હજાર રૂપિયા હતા એની જગ્યાએ તમારી પાસે પાંચસો રૂપિયા માંડવાળ ફી રાજ્ય સરકારે નક્કી કરી એ માંડવાળ ફી લીધી તોય તમે એમ કહો કે સાહેબ પોલીસવાળા વાળા અડી ગયા એવું ન હોય તમે કાયદાનું જે નીતિ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે એ બદલ તમારી પાસેથી એ રાજ્ય સરકારના પોલીસ જવાનો દ્વારા દંડ વસૂલવામાં આવતો હોય છે ફૂલ એમડી એક નહીં આવે ઉમંગભાઈ પટેલ ફૂલ એમવી એક ભણવો તો એપ્લિકેશનમાં આવશે અને આ પ્રકરણ ખાલી છે ને ચાર કલાકમાં હું બનાવીશ હો વેલકમ ટુ અભયમ લાઈવ એપ્લિકેશન સોલંકી તમને તોય ભાઈ મારો ચેપ નહીં લાગે તમે મારાથી ઘણા કિલોમીટર દૂર છો ચિંતા ન કરો બરાબર કોરોના નથી ચિંતા ન કરતા બરાબર એટલે ઉમંગભાઈ બસ ભાઈ પૂરું થાય છે મારું હો મુક્તપણે જતા ટ્રાફિકમાં અવરોધ કરવા માટેની શિક્ષા શાંતિપૂર્ણક રીતે વાહનો જતા હોય એક એકબીજા વાહનો શાંતિપૂર્ણ રીતે અવરજવર કરતા હોય એમાં કોઈ વ્યક્તિ શું કરે ટ્રાફિકમાં અવરોધ કરે શું કરે ટ્રાફિકમાં અવરોધ કરે પ્રત્યેક કલાકની રુકાવટ માટે પાંચસો રૂપિયા દંડ જેટલી કલાક આવી રુકાવટ કરશે એ કલાક મુજબ એક કલાક દીઠ પાંચસો રૂપિયા દંડની જોગવાઈ નક્કી કરવામાં આવી છે ભંગાર વાહન જાહેર જગ્યામાં રાખી દે હું કીધું ભંગાર વાહન જાહેર રાખે જેથી એક કલાક દીઠ પાંચસો રૂપિયા પેલા પચાસ હતા હું પહેલા પચાસ રૂપિયા હતા કેટલા રૂપિયા હતા પચાસ અને આ છે પાંચસો રૂપિયા એ નવા સુધારા મુજબ છે પહેલા પાંચસો રૂપિયા હતા કોઈ અવરોધ થાય ટ્રાફિક ને એ રીતે તમે વાહન મૂકી દો આખી બુક છે ઉમંગભાઈ પટેલ નવે નવ કાયદાની જોતી હોય તો કે જો અભયમ ડીજી ક્લાસ નામની એપ્લિકેશનમાં છે એમાંથી બુક પરચેસ કરી લેજો ઉમંગભાઈ પાંચ મિનિટ ખમો હમણાં બધા પ્રશ્નો તમારો જવાબ આપવો પૂરું થાય છો કોઈ આવું વાહન અહીંયા દાખલા તરીકે આ એક રસ્તો છે અને અડચણરૂપ અહીંયા એક વાહન મૂકવામાં આવ્યું છે અહીંયા એક વાહન મૂકવામાં આવ્યું છે અને રૂપ છે જો સરકાર દ્વારા સરકાર દ્વારા આવું ટ્રાફિક માં અવરોધરૂપ અવરોધરૂપ વાહન ખસેડે તો માલિકે તો વાહન માલિકે તેનો ખર્ચ પણ આપવાનો રહેશે તમારું વાહન ક્રેન કરીને ઓલા લઈ જાય છે બરાબર અને વાહન લઈ જવાનો ખર્ચ પણ તમારે ચૂકવવો પડશે બરાબર એટલે આ બધું ઘણું બધું છે ઓકે જીજે ફોર ઓકે બસો બે વોરંટ વગર પકડવાની સત્તા સીઆરપીસી માં કલમ નંબર એકતાલીસ સીઆરપીસી હોય તો કઈ કલમ નંબર એકતાલીસ ફોર્ટી વન વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ને અહીંયા બસો બે કલમ નંબર બસો બે બરાબર એકસો ચોર્યાસી પંચ્યાસી ને એકસો સત્તાણું એકસો ચોર્યાસી કલમ નંબર એકસો ચોર્યાસી એકસો ને પંચ્યાસી અને એકસો ને સત્તાણુંમાં ગુનેગારને ગુનેગાર ને ગાર ને ગણવીશ ગણવેશ ધારણ કરેલ ધારણ કરેલ અધિકારી અધિકારી પકડી શકે પોલીસ અધિકારી પકડી શકે એકસો પંચ્યાસી મુજબ પકડાયેલ વ્યક્તિને એકસો પંચ્યાસી મુજબ પકડાયેલ વ્યક્તિને બે કલાકમાં ચોવીસ કલાક ને બે કલાકમાં તબીબી અધિકારી પાસે એટલે કે તપાસ કરાવવાની અધિકારી પાસે તબીબી તપાસ કરાવવાની એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા તપાસવાની પીધેલી હાલતમાં આલ્કોહોલ નું પ્રમાણ કેટલું છે જાણવાનું બે કલાકમાં લઈ જવાનું કેટલી કલાકમાં બે કલાકમાં તબીબી અધિકારી અધિકારી પાસે તબીબી તપાસ કરવાની તપાસ કરવાની તબીબી અધિકારી પાસે એની તપાસ કરાવવાની બરાબર કોઈ વ્યક્તિને ગણવેશ પહેરેલ પોલીસ અધિકારી નામ પૂછે કોઈ વ્યક્તિને ગણવેશ ધારણ કરેલ ધારણ કરેલ પોલીસ અધિકારી નામ પૂછે તે જણાવવાની ના પાડે તે અધિકારી ના પાડે અધિકારી તે વ્યક્તિ ના પાડે તો તેની ધરપકડ ધરપકડ કરી શકાય પણ દરેક જગ્યાએ ગણવેશ ધારણ કરેલ અધિકારી છે હા આહિર પિન્ટુભાઈ આવી જાવ ભાઈ એમ લાઈવ એપ્લિકેશનમાં બધા જ પીએસઆઈ ના એક્ટ કરાવી દઈશ છ મહિનાની વેલિડિટી છે સરસ મજાના હજી ચાલુ થયા છે ત્રણ લેક્ચર પત્યા છે હજી ત્રણ લેક્ચર ગયા છે શ્વાસ કસોટી કેવી કસોટી શ્વાસ કસોટી કલમ એકસો પંચ્યાસી મુજબ કોઈ ગુનો કર્યો હોય કલમ એકસો મુજબ કોઈ ગુનો કર્યો હોય કલમ એકસો પંચ્યાસી મુજબ કોઈ ગુનો કર્યો હોય તો ગણવેશ ધારણ કરેલ અધિકારી ગણવેશ ધારણ કરેલ અધિકારી પોલીસ અધિકારી તેની શ્વાસ કસોટી શ્વાસ કસોટી કરી શકશે કરી શકશે સત્તા ધરાવનાર પોલીસ અધિકારી જેને ગણવેશ પહેરો છે તે આવી શ્વાસ કસોટી લઈ શકશે હાઈવે ઉપર જાઓ ખબર ઘણી વખત પોલીસ વાળા મોઢામાં ઓલું મુકાવે મશીન આલ્કોહોલનું પ્રમાણ માપવા માટે તો આ શ્વાસ કસોટી લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે કેન્દ્ર સરકારે રાજ્યપત્રમાં જાહેર પ્રસિદ્ધ કરેલું હોય એ મુજબ તેના શ્વાસ કસોટી લોહીમાં આલ્કોહોલના લક્ષણો મેળવવાના હેતુ માટે લોહીમાં લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ તપાસવા માટે

ટેસ્ટ બરાબર અને એ બસો ત્રણ હેઠળ ધરપકડ કરેલ વ્યક્તિને બસો ત્રણ હેઠળ ધરપકડ કરેલ વ્યક્તિને કલમ બસો ત્રણ હેઠળ ધરપકડ કરેલ વ્યક્તિને જો આલ્કોહોલનું પ્રમાણ આલ્કોહોલનું પ્રમાણ આવે તો તેની લેબોરેટરી ટેસ્ટ કરાવવાનો રહેશે ભાઈ ખોટા મેસેજ ના કરો ગમીર ભાઈ ટોક્સિન ગમીર હાય હાય શું છે ભાઈ ખોટા મેસેજ ન કરાય મિત્ર આ ભણવાનું લાઈન ચાલુ છે બરાબર કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા જેને મંજૂરી મળી છે તેવી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવાનો રહેશે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને એક લેબોરેટરી નક્કી કરવામાં આવી હોય એ લેબોરેટરીમાં આલ્કોહોલનું પ્રમાણ લોહીમાં આલ્કોહોલ કેટલું છે સો એમ એલ લોહીમાં જો આલ્કોહોલનું પ્રમાણ મળી આવે તો કાયદેસર તેની યોગ્ય કાર્યવાહી થશે બરાબર આગળ જઈએ બસ એન્ડ ઉપર છીએ એન્ડ ઉપર છીએ બસો દસ કલમ છે પાંચમી કલમ સુધી પહોંચ્યા હવે એક એક કલમ કામની નથી હો

પોલીસ અધિકારીની દસ્તાવેજ કબજે લેવાની સત્તા જો પોલીસ અધિકારી છે ને એ દસ્તાવેજ અમુક સમયે કબજે લેવાની સત્તા ધરાવે છે ભારતીય ફોજદારી અધિનિયમ ચારસોને ચોસઠ મુજબ ખોટો દસ્તાવેજ હોય ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ ચારસોને ચોસઠ મુજબ ખોટો દસ્તાવેજ હોય ખોટો દસ્તાવેજ હોય તો તે કબજે લઈ આઈપીસી કલમ નંબર મુજબ જો ખોટો દસ્તાવેજ હોય તો યોગ્ય અધિકારી તે દસ્તાવેજ કબજે લઈ શકે છે કોઈ ગુનાનો નો તહમતદાર હોય તો તેનું લાયસન્સ પણ કબજે લઈ શકાય કોઈ ગુનાનો આ કાયદા મુજબ કોઈ ગુનાનો નો એટલે કે આરોપી હોય તો તેનું લાયસન્સ પણ પણ કબજે કબજે લઈ લઈ શકાય શકાય પોલીસ અધિકારી કબજે લઈ શકે છે પટેલ તમારે કેટલું કરવું છે કાયદો સારું છે ત્યારના તમે અલગ અલગ પ્રશ્ન જ પૂછો તો આ કરાવશો આ કરાવશો કાયદો શરૂ છે ત્યારના ઉમંગભાઈ પટેલના એકલા પ્રશ્ન દાદ પણ બધા અલગ અલગ મેથડ ના આવે છે અંકિતભાઈ મારી બુક અવેલેબલ જ છે હો કોન્સ્ટેબલ પીએસઆઈ બંને યુટ્યુબમાં રેત તે બધા લેક્ચર મારા રહેશે હો ચાલો હવે ત્રણ જ કલમ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ કે પરમિટ સિવાય વપરાતા વાહન અટકાવવાની સત્તા કોઈ વાહન રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી બુક ના હોય પરમિટ લીધી ન હોય એવું વાહન કોઈ વ્યક્તિ ચલાવતું હોય તો એ સંદર્ભે કલમ નંબર બસો ની અંદર જોગવાઈ કરવામાં આવી છે કલમ નંબર બસો કેસોની સંક્ષિપ્ત રીતે નિકાલ કરવા બાબત જે કેસો આવ્યા છે એમવી એક્ટના એના સંક્ષિપ્ત રીતે ટૂંકી રીતે તે કેસોનો નિકાલ કરવાની જોગવાઈ પણ અહીંયા આપવામાં આવેલી છે બસોને નવ દોષિત ઠરાવા ઉપર નિયંત્રણ યોગ્ય જે આરોપીઓ છે તેમને દોષિત ઠરાવા ઉપર નિયંત્રણ બાબતની જોગવાઈ છે અને છેલ્લી કલમ બસોને દસ દોષિત ઠરીએ માહિતી કોર્ટે મોકલવા બાબત જે આરોપીને દોષિત ઠરાવવામાં આવ્યો છે એની માહિતી કોર્ટે યોગ્ય સત્તાધિકારીને મોકલવાની રહેશે આવી સરસ મજાની જોગવાઈ પ્રકરણ નંબર તેરની અંદર ગુના શિક્ષા અને કાર્યવાહી સંદર્ભેની જોગવાઈ આપેલી છે આ કાયદા મુજબ કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો કેન્દ્ર સરકાર કરી શકે કોણ કરી શકે કેન્દ્ર સરકાર કરી શકે અહીંયા આજનો લેક્ચર ટોટલ કેટલી છે સર પૂરી થઈ ગઈ ભાઈ ટોટલ પૂરી થઈ ગઈ આરટીઓ ઇન્સ્પેક્ટરની એક્ઝામ માટેના એક્ટ એન્ડ રૂલ કરાવો ના ઉમંગભાઈ પટેલ એ તો નહીં આવે નવું કાયદા હું કરાવું છું આ બધા જ કાયદાઓ એમવીએકની જો આ પ્રકરણ તે રાજનો લેક્ચર છે ને આ પીએસઆઈ ત્રણ માર્કનો હશે જે લોકો મોડ ટુ ખાતાકીય પીએસઆઈની તૈયારી કરે છે એમના માટે પણ આ લેક્ચર અગત્યનો રહેશે પ્રથમ પેજ મેં તમને દર્શાવ્યું ને પ્રથમ પેજ ટોટલ કલમ ઈ કેટલી છે ને આ બધી ડિટેલ તો એ પણ તમારા માટે કામનું રહેશે એમવી એકમાં ટોટલ શું કે છે સિસોદિયા જયશીભાઈ તમે મોડા આવ્યા એવું લાગે છે બસો કલમ છે મિત્ર કેટલી કલમ છે બસો કલમ આપવામાં આવેલી છે બરાબર ટોટલ બસો કલમ અને ચૌદ પ્રકરણ અહીં લખી દઉં ટોટલ કલમ અહીંયા નહીં હું એક જગ્યાએ લખી દઉં તમને યાદ રહે ચાલો તમને પીપીટી યોગ્ય મળે ને એટલા માટે તમને લખી દઉં અહીંયા એ અહીંયા બરાબર કઈ પેન ચાલશે આમાં વ્હાઈટ રાખો બરાબર ને ટોટલ કલમ બસો સત્તર ટોટલ કલમ અને પ્રકરણ સામાન્ય છે બરાબર આ આની વાત બસો સત્તર ને ચૌદ થેન્ક યુ ઓકે રાઠોડભાઈ થેન્ક યુ આભાર સમગ્ર ભારતમાં લાગુ પડે એ તો ખબર છે ને સમગ્ર ભારતમાં લાગુ પડે કેન્દ્ર સરકાર યોગ્ય રીતે આમાં સુધારા વધારા કરશે બરાબર જોરદાર ધમેકાદાર એકવાર ફરી નીલભાઈ થેન્ક યુ આભાર થેન્ક યુ અલ્પેશભાઈ થેન્ક યુ સૂર્યા પટેલ થેન્ક યુ આભાર ભાઈ ફ્રોમ સોની ઓગણીસમું પ્રકરણ પહેલા કીધું સર તમે ઓગણીસ નહીં સત્તર પ્રકરણ છે પ્રકરણ છે ભાઈ ચારસો સુધી નો હોય એટલે ચારસો સુધી નો હોય એમ બી એક છે મોટર વ્હીકલ અધિનિયમ છે હજી એક ભાઈ ત્રણસો સત્યોતેર પૂછે ત્રણસો સત્યોતેર એટલે સૃષ્ટિ ક્રમ વિરુદ્ધ નો ગુનો સમલૈંગિક સંબંધો કહેવાય બરાબર પીપીટી બધા જોઈ શકે સર હા જોઈ શકશે કિંજુભાઈ મુકાઈ જશે આયુષભાઈ મેં કહી દીધું હો મેં અત્યારે જે તેરમું પ્રકરણ કર્યું આવ્યું ને એની બધી કલમ કરવી પડે ચોક્કસ કારણ કે એ અગત્યનું પ્રકરણ છે નથી સમજાતી તો ફોન કરો અત્યારે લેકચર પૂરો ને ભાઈ ફોન કરજો હું તમને ફોનમાં સમજાવીશ ત્રણસો સત્યોતેર હો ચોક્કસ કરજો હું ઉપાડીશ હો રાહ જોઈશ કારણ કે અમે તો બે વાગે સુવાના હજી અમારા કરણ સરનો બર્થડે બર્થડે કાલે રાતે તો ઉજવું અત્યારે પાર્ટીમાં જમવા જવાનો ફોન મારા હાથમાં તો છે ફોન કરજો આપણે વાત કરીશું હો ત્રણસો સત્યોતેર સમજાવીશ આયુષભાઈ મારી બર્થડે ને હજી બહુ વાર છે છવ્વીસ પાંચ પાંચમા મહિનાની છવ્વીસ તારીખે મારો બર્થડે છે જન્મદિવસ છે સુપર સર થેન્ક યુ હેપી બર્થડે યસ કિરણબા રાઠોડ થેન્ક યુ આભાર માતાજી સાહેબ ઓકે થેન્ક યુ રાહુલભાઈ વાઝા આપી દીધો જવાબ હો મયુરભાઈ પરમાર બાય બાય અરે મજા પણ આવશે સિક સર થેન્કસ થેન્ક યુ કાલે ક્યારે લાઈવ થશો નવ વાગે ડેલી નવ વાગે અલગ અલગ ફેકલ્ટીનો લેક્ચર હોય આવી જવું કોન્સ્ટેબલ માટેની બુક બધી જ વિક્રમભાઈ અવેલેબલ છે અભયમ ડીજી ક્લાસ નામની એપ્લિકેશનમાં થેન્ક યુ ચિરાગભાઈ થેન્ક યુ આભાર થેન્ક યુ સો મચ પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ જશે ચિંતા ના કરો જય ગિરનારીભાઈ ભાવનગરથી છો યસ મારું ગામ મોંજે વતન કછડો કચ્છમાં મારું વતન છે રાપર તાલુકાનું ઘાણીથર ગામ મારું છે બરાબર હેપી બર્થડે થેન્ક યુ કહી દઈશું સરને તમારા વતી ધન્યવાદ સાહેબ થેન્ક યુ ગુડ સર હેપી બર્થડે કરણ સર કહી દઈશું થેન્ક યુ પીપીટી કેમ મળશે એલા પીપીટી ન મળે પીડીએફ મળે લેક્ચરની પીડીએફ મળે શું મળે પીડીએફ મળે અને અભયમ અકાદમી ગુજરાતીમાં લખજો ટેલિગ્રામમાં અભયમ અકાદમી ગુજરાતીમાં લખજો તો આ અમારી ચેનલ છે ઇંગ્લિશમાં લખશો તો એ ફેક આઈડી છે કોઈક બીજા બનાવેલી છે અભયમ એકેડેમી લખજો એટલે અમારી ટેલિગ્રામ ચેનલ તમને મળી જશે ને એમાં દરેક લેકચરની પીડીએફ તમને મળશે જે યુટ્યુબમાં લેક્ચર હશે એની દસ મિનિટ પછી તમને એની પીડીએફ મળી જતી હોય છે હા કેપ્સુલ પણ મળી જશે અભયમ ડીજી ક્લાસમાં હા નીલભાઈ કાલે આપણે જુગાર ધારો ચાલુ કરવાનો છે એપ્લિકેશનની અંદર હા કાલે આપણો વાર છે યસ સરસ ઓકે આવી જશે પીએસઆઈ ઓકેબની બુક ટૂંક સમયમાં આવે છે મકવાણા રમનિકભાઈ ડિટેલ સહિત માહિતી આખો એમવી એક સમજવો પડે કંડક્ટર નું આખું પ્રકરણ જ છે કાલે તો જુગારદારો છે યસ ઓકે તો હવે રજા લઈએ કોઈને પ્રશ્ન નથી એવી આશા રાખું છું બરાબર નમસ્તે બધા જ વિદ્યાર્થી મિત્રોને ગુડ આરામથી જજો બરાબર જે કાંઈ તૈયારી કરો છો પૂરા દિલથી કરજો ચોક્કસ મારીમાં આશા પ્રાર્થના કરીશ કે તમને યોગ્ય સફળતા મેળવે યોગ્ય તમારા જે લક્ષ ધારીઓ છે એ લક્ષ સુધી તમને પહોંચાડે જો સાચા દિલ જુવાનથી મહેનત કરી હશે કોમ્પ્યુટરની બેન્ચ યસ કોમ્પ્યુટરની બેન્ચ કરણ સરની લોન્ચ કરી છે તમને બધાને ખ્યાલ છે બરાબર જે નવા જોડાણ કદાચ ખ્યાલ ન હોય તો કહી દઉં રેકોર્ડેડ વિડિયો બેન્ચ રેકોર્ડેડ વિડિયો બેન્ચ રેકોર્ડેડ વિડિયો બેન્ચ કોમ્પ્યુટરની અભયમ લાઈવ એપ્લિકેશન પર અભયમ લાઈવ એપ્લિકેશન પર જો અત્યારે રાત્રે બાર વાગ્યા સુધીમાં તમે પરચેસ કરશો તો પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે કેટલા ટકા મિત્રો પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે આનો કૂપન કોડ છે કેપી ફિફટી આજે કરંટ સરનો બર્થડે હોવાથી કેપી ફિફ્ટી નામનો કોડ તમે એપ્લાય કોપન કરશો એટલે તમને મળી જશે આની અંદર એપ

પીએસઆઈની બેંચમાં ગમે ત્યારે એડમિશન લેવું હોય લઈ શકો કારણ કે એ રેકોર્ડેડ બેન્ચ છે ગમે ત્યારે તમે એડમિશન લઈ શકો છો જે તારીખે તમે એડમિશન લો એ તારીખથી તમારી વેલિડિટી ગણાય ઓકે અબકી બાર પીએસઆઈ પર યસ પરમારભાઈ હીરા આહિર થેન્ક યુ હાય સર અરવલી બાયડથી થેન્ક યુ ઓકે સર ગુડ નાઇટ ગુડ નાઇટ ભાઈ સર બુક ઘરે આવી જાય ને યસ અંકિત ચૌધરી બુક ઘરે કુરિયર મહાવીર કુરિયર મારફતે ઘેર સુધી પહોંચ જાય કુરિયરનો એક રૂપિયો ચાર્જ પણ દેવાનો નથી એક્ઝામ પ્રિપરેશન પેલા સિલેબસ જોઈ લેવું તમને ખબર જ છે હકીકતમાં માં બસો ચોરાણું તેમ છતાં પૂછો છો કોઈ વાંધો નહીં બસો ચોરાણું એટલે કે જાહેર જગ્યાએ અશ્લીલ કૃત્યો અથવા ગીતો ગાવા બાબત બસો ત્રાણું એટલે તરુણ વ્યક્તિને અશ્લીલ પુસ્તકો વેચવા બાબતે જાહેર જરાનું અથવા જળાશયનું પાણી પ્રદૂષિત કરવા બાબતે બસો ચુમોતેર એટલે ઔષધિનું ઔષધિમાં ભેળસેળ કરવા બાબતે બસો બોતેર એટલે કે ખાવાની કે પીવાની વસ્તુમાં ભેળસેળ કરવા બાબતે બસો ઓગણ સિત્તેર એટલે કે જિંદગીને જોખમમાં મૂકે તેવા રોગોનો ફેલાવો કરવો અને બસો એટલે જાહેર ત્રાસદાયક કૃત્ય આખું ઊંધું પ્રકરણ બોલી ગયો પ્રકરણ નંબર ચૌદ જાહેર આરોગ્ય સલામતી શિષ્ટાચાર અને નીતિમતાને લગતા ગુનાઓ બસો ઓગણીસ એક રહી ગઈ સરિયામ રસ્તા પર બેદર કરી વાહન ચલાવવું થેન્ક યુ ભાઈ છે તે ભાઈ સ્પેસિફિક કોઈ એક સબ્જેક્ટ કરો ખાલી કાયદો ભણવો છે તો પણ એપ્લિકેશનમાં લાઈવ બેન્ચ છે આ રીતે લાઈવ બેન્ચ ખાલી કાયદો હજી ત્રણ જ લેક્ચર ગયા છે ચોક્કસ જે લોકોને કોન્સ્ટેબલ કાયદો ભણવો છે કે પીએસઆઈ કાયદો ભણવો છે એકવાર અભયમ લાઈવ એપ્લિકેશનની મુલાકાત કરો હજી ત્રણ જ લેક્ચર ગયા છે વીકમાં ત્રણ લેક્ચર હોય દર રવિવારે ટેસ્ટ હોય સ્ટડી મટીરિયલ તરીકે લેક્ચરની તમને પીડીએફ મળી જાય મિત્ર થેન્ક યુ ડીએ ચુડાસમાં થેન્ક યુ આભાર મયુર પરમાર થેન્ક યુ ઓકે હવે રજા લો બરાબર ઓલા ભાઈ કઈ સવાલ પૂછ્યો નહીં મને ઘણી બધી રાહ જોઈ એમની બરાબર પૂછી લીધું તો જવાબ પણ મળી ગયો છે આશા રાખું છું પાંચસો આઠ તને મેલેડીમાં પોગે પાંચસો આઠ ભાઈ એમાં બહુ નો હોય ભાઈ બરાબર ઓકે બાય બાય ગુડ નાઇટ આજનો દિવસ હવે આરામથી તમે સુઈ જજો કાલથી પાછી જે તમારો લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી તમે માંડ્યા રહેજો જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી તમારી ચાવી બંધ થવી ન જોઈએ રીડિંગ રીડિંગ અને રીડિંગ એકલું વાંચન ક્રિયા તમારા માટે એક્ઝામ સુધી પહોંચવા માટેનો મુખ્ય ગોલ છે ઓકે ગુડ નાઇટ જય હિન્દ જય ભારત